Namo Ayariyanam Namo Vachayanam Sabbataunam Yeso Panchanamukkaro Savvapavappanasano Mangalanam cha sabvesim padamam avai mangalam. Namaskar, mahamantra nu apelu mangalacharan. E 68 akshar nu ek vibratory process. આત્માના અસંખ્યાતા પ્રદેશો વાઇબ્રેટ થવા જો અક્ષર છે, આ માતૃકા છે, આ માતા છે. માતા જેમ મારી માતાએ મારું એના ગર્ભમાં પોષણ કર્યું, મને જન્મ આપ્યો. 68 અક્ષરની આ માતૃકાઓ સમ્યક દર્શનનું પોષણ કરે છે. નવકારમાં ભગવાને એ બળ કહ્યું છે, સમ્યક દર્શન ન હોય તો સમ્યક દર્શન પ્રગટ થાય, અને સમ્યક દર્શન હોય કેવળ જ્ઞાન પ્રગટ થાય. અને 14 પૂર્વનો સાર કહેવામાં આવે છે, એસેન્સ ઓફ ધી એસેન્સ. નોલેજ નહીં, વિઝડમ. 3 ભુવનની અંદર આત્માની એક ઊંચામાં ઊંચી કોઈ અવસ્થા હોય, એ અવસ્થા કેવળ જ્ઞાનની છે. તમે કેવળ જ્ઞાન શબ્દ પણ નથી સમજતા, અમે નથી સમજતા, તમે માનશો નહીં. તમે તમારી જાતને કહેજો ભગવાન હું કંઈ જાણતો નથી. ત્યાંથી શરૂ થાય છે. સામાન્યપણે અમારા મહેનતે વર્ષક છે, આ એ હું જાણું છું, આ જાણું છું, આને જાણું છું, કંઈ નથી જાણતો. ભગવાને નમોથી શરૂ કરવાનું કહ્યું. હું નમસ્કાર કરું છું. આ જગતની અંદર સર્વ વસ્તુઓ મારાથી અધિક છે. એક એક વસ્તુને મને કંઈ શીખવાડ માંગુ છે, મને એને બદલે એ ભ્રમણામાં હું છું કે આ બધાએ મારી પાસેથી કંઈ શીખવાનું છે. હા, મારો દીકરો શીખતો નથી, મારો પાડોશી શીખતો નથી, મારી પત્ની શીખતી નથી, સમજાને. આ બધા શીખે મારી પાસે, આ મિથ્યાત્વ છે. સમ્યક દર્શન અને મિથ્યાત્વ વચ્ચે શું તફાવત છે? સમ્યક દર્શન, આ સમગ્ર વિશ્વમાં હું શીખવા માટે આવ્યો છું. આ ભાવ જે છે એના ભાવથી શરૂ થાય છે નવકાર. મેં વારંવાર તમને આટલા સ્વાધ્યાયોમાં જે કહ્યું, નવકાર ગણવાની વાત નથી, ગુણવાની વાત છે. વી હેવ ટુ મલ્ટીપ્લાય. ગણવું અને ગુણવું એમાં આસમાન જમીન જેટલો તફાવત છે. ગણવામાં મારી સફળતા હોય, મને ગણતા આવડતું હોય તો 25 ને 25 50 થાય, 5 ને 5 10 થાય. ગુણવામાં 5 ને 5 25 થાય, 25 ને 25 625 થાય. અમે મલ્ટિપ્લિકેશન સમજ્યા નથી. મોટામાં મોટી અપડતા કાળની ખામી હોય તો અમારો અહંકાર છે. અમે અહંકારને ઓળખતા નથી કે આ અહંકાર અમારી
અને અમારી સમ્યક સમજણ વચ્ચે, અમારા વિકાસ વચ્ચે, અમારા સુખ વચ્ચે પડદારૂપે પડેલો છે, પડદારૂપે પડેલો છે. અમે સમજવાનો પ્રયત્ન કર્યો ને, નવકારની અંદર જે છે, અમે ગણી દઈએ જન્મો રીતાનું અમર ધ્યાને કોણ આવ્યું, કેમ આવ્યું, ટેલિફોન કોનો આવ્યો, પણ હવે હું નોકારવાળી ફરતી હોય ને, હું મારા દીકરાની બહુને પૂછતો હોઉં કોનો ફોન છે, આ એ સાઈન છે, ના ના હું તમને પૂછું છું, હું નોકારમાં છું, હું નવો આયરિયાનમમાં છું, આચરણમાં આ પરમ તત્વની આ કોસ્મિક ઓર્ડરની જે વ્યવસ્થા છે, મારા કઈ રીતે ઉતરે, હું આ કોસ્મિક ઓર્ડર કઈ રીતે બનું, આ છે હું કોણ આવ્યું એમાં છું, હું ક્યાં છું. હું જીભેથી નવકાર ગણું છું ને આ વસ્તુ, આ વસ્તુ 100 વખત કઈ છે હું રિપીટ કરું છું, 101મી વખત કે અમે જાગીએ, નહીં જાગીએ જિંદગી પસાર થઈ જશે, આમ ને આમ પસાર થઈ જશે. તમે માનશો નહીં અમે મનુષ્ય છીએ, અમને મનુષ્યનો દેહ મળ્યો છે, મનુષ્ય બનવાનું છે, માર્ગાનુસારીના ગુણો ન આવે, હ્યુમન વેલ્યુઝ ન આવે ત્યાં સુધી માનવતા આવતી નથી. માનવતા અલગ છે અને આ મનુષ્યનો દેહ અલગ છે, અમે માત્ર મનુષ્ય દેહ છીએ, માનવતા અમારામાં આવી નથી, અમે મનુષ્ય બન્યા નથી. ઇવોલ્યુશનના કોર્સની અંદર અમારામાં જાગ્યું આ સમજાય, નવકારથી શરૂ થાય છે, આપણા નવકારથી શરૂ કરવાનું છે. અત્યારે આપણે નવકારથી શરૂ કરીએ છીએ, એ નવકારથી શરૂ કરી, એક એક અક્ષર 68 અક્ષર છે, જે અક્ષર હવે 68 વાગ્યા બહુ થઈ રહ્યો. હા, આ તમે આમાં ક્યાં પડો છો, તમે અક્ષર ગણો, ન મો અ અક્ષર અક્ષર ગણ્યા છે, શાસ્ત્રકાર આવશ્યક સૂત્રોમાં અક્ષર આપ્યા છે, તમને જો ખબર હોય તો. લોકોત્સવમાં કેટલા અક્ષર, નમંત્રણમાં કેટલા અક્ષર, હું તમને પૂછું, તમને ખબર છે આટલા જ કેમ, એક અધિક નહીં, એક ઓછો નહીં, એમ કેમ, એમ ખબર નથી. માફ કરજો, અમને ખબર નથી, એ પણ અમને ખબર નથી, તમને ખબર નથી, તમે સમજ્યા ને. મને ડાઉજોનના ભાવ ખબર છે બરાબર, કારણ કે મારો ઇન્ટરેસ્ટ છે. હા, પૈસા કેટલા વધ્યા ને કેટલા ઘટ્યા એમાં, સમજ્યા ને. કરવી ભંતેમાં કેટલા હતા, હવે શું કામ કે અક્ષર ગણીને, આપણે શું કામ હતું, અમને કામની પણ ખબર નથી. અમે સા પર્પઝ, કારણ કે કોઈ પર્પઝ વગર આવ્યા છીએ, પર્પઝ વગર જઈએ છીએ. જાગૃતિ નહીં આવવી પડશે, મેં તમને કહ્યું ને, સમજાય. તમે મને કહેતો કે ભાઈ નથી લાવતી, લાવો તમે, તમે મને કહેતો કદાચ તમારા માંથી, સમજ્યા ને. એ તો આપણે ક્વેશ્ચન એન્સર રાખીશું, એ તારે ખબર પડશે. તમે મને કહેશો, તમે સમજ્યા નહીં, લાવો તમે ભાઈ, એમ નથી. અંતર મારી અને પ્રકૃતિ લાવશે, આંખમાં લોહી આવશે. તમે આજે નહીં જાગો ને, તમને ચેતવણી આપવામાં આવશે. પ્રકૃતિનો એક ક્રમ છે, પ્રકૃતિ તમને રિક્વેસ્ટ કરશે. આટલી અનુકૂળતા મળી છે, આ સ્વસ્થતા, આ તંદુરસ્તી, સમજ્યા ને. તમે 24 મિનિટ તો કાઢો, તમે નથી કાઢવી, તારથી થાય કે નહીં, તારી વાત છે, તમે સમજ્યા ને. કોઈ વખતે કમરમાં દુખાવો આવશે, ચાલુ. હવે ડૉક્ટર સાહેબ કંઈ કરો તો ખરા, મારાથી બેસાતું નથી, મારાથી ઊભા નથી થવાતું. ડૉક્ટર કે હું કરું છું, સમજ્યા ને. દુખાવીને ઊભું રહેશે. 3 ભુવનના 32 કોટી દેવતાઓ કંઈ કરી નહીં શકે. તમે બોલાવ્યું છે, આ ક્રમ છે, આ ક્રમ છે, તમે આ ક્રમ નહીં સમજો ને. અને જેટલી જેટલી પ્રકૃતિ સામે ઉદ્ધતા કરશો, હા, એટલું વધારે સહન કરવાનું આવે, ને સહન કરવાનું આવે છે. માણસો લોહીને આંસુથી રડે છે ને, આપણને કરુણા આવે, ભગવાનને એમના પર કરુણા આવે છે. ભગવાનનું જો ચાલે ને, ચાલે ને, એ પ્રકૃતિને કે ભગવાન, કોણ ભગવાન, આ ભગવાન ભારતના, આ ભગવાન વર્ધમાન સ્વામી, આ ભગવાન
સમંદર સ્વામી પ્રકૃતિને કે માફ કર, હવે બી એને માફ કર. પ્રકૃતિ કહે છે કે માફી, એને પોતે આ ઊભું કર્યું છે. ને પ્રકૃતિના હાથમાં પણ માફી નથી, માફી નથી, કોઈના હાથમાં નથી, એ કોઈના હાથમાં નથી. જ્યાં જે કરવા યોગ્ય હતું અમે કર્યું નહીં, અમે ન કર્યું, અમારે કરવું પણ છે. કડવી વાત નથી, આ રેડ સિગ્નલ છે. તમે રેડ સિગ્નલમાં છે, તમે કહો ગમે સિગ્નલો ગાડી ચલાવો, કારણ કે હું પ્રેસિડેન્ટ છું, હું રાજા છું, હું મહારાજા છું. ઘણાને આશ્ચર્ય લાગે, જૂની વાતોમાં રાજાની છે. અરે ભાઈ, રાજાની વાત છે, પ્રેસિડેન્ટની વાત છે, તમે તમારા ઘરમાં તમારા રાજા છો. સમજ્યા ને? આ તો અહીંયા ચાલે એવું નથી. ભારતની અંદર પત્નીને બે થપ્પડ મારી દે. તમે જઈને કહો, અરે તમે શું કર્યું કિરણભાઈ? હા પૂછો, મેં મારી મરજીની બહાર નીકળતું, કારણ યુ આર ધ લોર્ડ ઓફ યોર ઓન ટેરિટરી. આ રાજાની વ્યાખ્યા છે અને આમાં હું રાજા છું, આ રાજાની વ્યાખ્યા છે. હું કંઈક મારે બેફામ થવું છે, મારે દારૂ પીવો છે, હું ગમે એમ ભરતું, મારાથી ગમે એમ ભરતું, તમે મને શું કરવાના હતા? ગમે એમ ભરતું. ભગવાને કહ્યું, જા સુહમ તથા સુખમ. કોઈ કંઈ કરી શકે એમ નથી, કોઈ કંઈ કરવાનું નથી. અનંતકાળ સુધી તમે આ ભવભ્રમણમાં ભટક્યા કરો. ભગવાને જોયું તો પોતાના જ્ઞાનમાં, મને કથા કહેવી નથી, સમજ્યા ને? એ ચકલાની જે કથા છે મેં ઘણા વખત ઉપર તમને કહી છે, સમજ્યા ને? આટલા ભવભ્રમણ થઈ ગયા. ગૌતમ સ્વામીએ પૂછ્યું ભગવાનને, હું તમને ટૂંકામાં કહી દઉં, તમને યાદ ના આવતી હોય તો, કે આ કિરણભાઈ નિગોદમાંથી નીકળ્યા કેટલા ભાવ થયા? અને ભગવાને એનો જવાબ આપ્યો, ઊંધેથી ગણવામાં આવે કિરણભાઈ નો ભાવ, એની પેલા ઘોડાનો ભાવ, એની પેલા બળદનો ભાવ, એની પેલા વીછીનો ભાવ. ખાલી વીછીનો ભાવ એમે નહીં, બળદ વીછી બોલતા જ્યાં ઇન્ડેક્સ, ચોપડીની ઇન્ડેક્સ. અને આ કોણ બોલે? કેવલી. કેવો કેવલી? હા, જે કેવલીનું આયુષ્ય શું ભગવાન ઋષભદેવનું વધારેમાં વધારે આયુષ્ય 84 લાખ પૂર્વનું હતું. પૂર્વ એક સંખ્યાનું નામ છે, 18 મીડા આવે એવી. 84 લાખ પૂર્વનું ઋષભદેવનું આયુષ્ય હતું. 100 કરોડ પૂર્વનું આયુષ્ય હોય, 1 કરોડ પૂર્વનું આયુષ્ય હોય, 84 લાખથી 16 લાખ પૂર્વ વધારે એવા કેવલી. એ ક્યારે બોલે? 7 વર્ષથી ઉંમરે રિક્ષા લે, 8 વર્ષથી ઉંમરે કેવળ જ્ઞાન થાય, અને બીજો કંઈ કામ ધંધો ખાવું પીવું બધું બાજુ પર મૂકી આ કિરણભાઈના ભાવ ઊંધેથી કહેવા માંડે, કહેવા માંડે, કહેવા માંડે, કહેવા માંડે, કહેવા માંડે ઇન્ડેક્સ. અને એનું આયુષ્ય પૂરું થાય કેવલીનું, એની 7 વર્ષ પહેલાં, 8 વર્ષ પહેલાં બીજા કેવલી દીક્ષા લે, 8 વર્ષે એને કેવળ જ્ઞાન થાય. આ બંધ પડે ને પહેલાં કહેવા માંડે, કહેવા માંડે, કહેવા માંડે, એનું આયુષ્ય પૂરું થાય. 100 કેવલી હે ગૌતમ, આ કિરણભાઈના આગલા ભવ અનુભવ ભ્રમણ કહેવા માંડે. થોડા ભવ કીધા છે, ઘણા ઘણા ભવ કહેવાના બાકી. ગૌતમ સ્વામી કીધું, પ્રભુ અને ગૌતમ સ્વામી પણ તમે જુઓ, મેથેમેટિક્સનો અભ્યાસ તમે કર્યો હોય તમે ખુશ થઈ જાઓ. ગૌતમ સ્વામીએ પૂછ્યું, ભગવાન થોડા કયા છે અને ઘણા બાકી છે એટલે શું? MIT ની અંદર અમેરિકન પ્રોફેસરો સામે મેં આ પ્રસંગ કીધો ને ભગવાનનો, બે સાયકોલોજીના પ્રોફેસર ઊભા થઈ ગયા. મને કે આ ડીપ મેથેમેટિક્સમાં તમે ગયા છો કે? આવા જેટલા ઇન્સિડન્ટો એટલા આપો. આપની ભાષામાં કહીએ, મેં તમારા $100 લીધા છે ગયે વર્ષે, અને મેં $1 તમને આપ્યો છે, તો તમે શું કહો? ગૌતમ સ્વામી આ કહે છે બીજી ભાષામાં, શાસ્ત્રીય, જે મને અત્યારે કહેવી નથી. તમે કહો કે મેં કિરણભાઈને જે પૈસા આપ્યા એમાંથી થોડા આપ્યા છે ને મારે ઘણા લેવાના છે, અને મેં $100 લીધા છે ને તમને $49 આપ્યા છે, 51 બાકી છે, તો તમે શું કહો? કે મેં કિરણભાઈને જે પૈસા આપ્યા એમાંથી થોડા આવ્યા છે અને એનાથી વધારે બાકી છે. બંનેમાં એક જ સ્ટેટમેન્ટ આપી. ગૌતમ સ્વામીએ પૂછ્યું, 100 એટલે કે? થોડા એટલે કેટલા ને ઘણા એટલે કેટલા? ભગવાને એનો જવાબ આપ્યો, એ ગૌતમ
એકવાર એક ચકલાને પાણી પીવાની તરસ લાગી અને એ ચકલો સ્વયંભૂ રમણ સમુદ્રના કિનારે પાણી પીવો. સ્વયંભૂ રમણ સમુદ્ર અરબી નહીં, પેસિફિક નહીં, એટલાન્ટિક નહીં. એ ટેકનિકલ ટર્મો તમે નહીં સમજો ત્યાં સુધી આને કોમ્પ્રિહેન્ડ નહીં કરી શકો. આ પૃથ્વી ઉપરનું પાણી નહીં સમુદ્રનું, સમગ્ર વિશ્વમાં જેટલું પાણી છે એ બધું એક બાજુ ભેગું કરવામાં આવે, હા, એનાથી ઘણું વધારે સ્વયંભૂ રમણ સમુદ્રનું એકલાનું પાણી છે. આ સ્વયંભૂ રમણ સમુદ્ર અહીંયા આ જે ચારે બાજુ છે ને, સ્વયંભૂ રમણ સમુદ્ર. અત્યારે હું સ્વયંભૂ રમણ સમુદ્ર મારો વિષય નથી, સ્વયંભૂ રમણ સમુદ્રની એક સાઈડ લોકને અડે છે એક કિનારો, બીજો અલોકને અડે છે. પાણી પડી જતું નથી. તમે વિચાર કરજો, તમારામાંથી જે સ્વાધ્યાય કરતા હોય, સૂક્ષ્મ વિચારણામાં જતા હોય, તમારામાંથી જે આઈન્સ્ટાઈનની હરીફાઈ કરતા હોય ને, તમારા પર વિચાર કરજો કે શું હશે સ્વયંભૂ રમણ સમુદ્ર. ભગવાને કહ્યું, ગૌતમ, સ્વયંભૂ રમણ સમુદ્રમાં એ ચકલો, ચકલી કેમ નહીં, ચકલો કેમ? હું તમને પ્રોબ્લેમ આપું છું, સોલ્વ કરવાનું મારું કામ નથી, સમજ્યા ને? હું લાકડાવાળાનું ગણિત નથી કે હું તમને જવાબ પણ સાથે આપું, નહીં તો આ સંખ્યા ચાલશે નહીં. અમે ચલાવ્યા નહીં કોઈ દાડો, ચીથરા ફાડવામાં આ સંખ્યા ચલાવ્યા છે. કેમ આવક વધારે થાય, સમજ્યા ને? પેલા એ મારુતિ લીધી, હું કહી લે કેમ લો, આમાં અમે આ ચલાવ્યું છે. બાકી કોઈ ધાડો કોઈ વધારે વાતમાં મેં ચલાવ્યું નથી, આ ચલાવવાનું છે. એક ચકલો પાણી પીવા માટે ગયો અને એ ગૌતમ, સ્વયંભૂ રમણ સમુદ્રનું ચાર પાંચ ટીપા પાણી પાઈ પી એ ચકલાએ પોતાની તરત બુજાવી. એને જેટલા ટીપા પાણી પીધું એટલા ભાવ આ સો કેવલીએ કયા છે, અને જેટલા ટીપા પાણી, હજી જેટલું પાણી સ્વયંભૂ રમણનું બાકી છે એટલા કહેવાના છે. અમારી વાત હું નથી કહેતો, તમારી કહું છું, તમારી તમારી પ્રત્યેકની. તમે જાગી જાઓ તો, વર્ષો પહેલા એક મહાત્માએ આ વાત મને કહી, હું એ રાત્રે એ રાતે ઊંઘી નહીં શક્યો, ઊંઘી નહીં શક્યો. અરે મેં કહું આ કઈ વાત છે, માનવ બહુ દુર્લભ, દુર્લભ કઈ દ્રષ્ટિએ દુર્લભ છે. વાઇબ્રેટ થવું જોઈએ, તમે વાઇબ્રેટ નહીં થાવ આમને આમ ચાલી જશો. અનંત અન્ય પ્રકૃતિમાં એક નિયમ છે, સમજે? આ હાથ હું આ લાકડીથી બાંધી રાખું ને 6 મહિના બાંધી જુઓ તમે, પછી આજ વાંકો નહીં ભલે, આમ જ રહેશે. પ્રકૃતિમાં એક નિયમ છે, ડોન્ટ યુઝ ધી ફેકલ્ટી એન્ડ યુ લૂઝ ધ ફેકલ્ટી. તમે જે વિચારની, ચિત્તતંત્રની વાઇબ્રેટ થવાની ફેકલ્ટી લૂઝ કરો છો, કદી મળતી નથી. તમારે યુઝ કરવો જ જોઈશે, એને જીવંત રાખવું જોઈશે. મારા હાથ પગ બધું ચાલે છે, હું સમજ્યા ને? સારું છે, હજી ગાડીમાં નાખા સુધી આવ્યો. એવી એવી ગાડી શોધાય, મારે ચાલવું જ ન પડે, ત્યાં જવું હોય તો ચાલવાની એ ગાડી આવી બન્યું, એ ગાડી આવી બનશે, સમજાય ને? અમારે આ સમજવાની જરૂર છે. અને અમે અંદરની ફેકલ્ટી ગુમાવી રહ્યા છે, બિલકુલ ગુમાવી રહ્યા છે. નવકારની અંદર જે ભર્યું ને, જબ્બર ભર્યું છે, અમારી કલ્પના બહારનું ભર્યું. એ અડસઠ અક્ષરોની વાત કરી એ શાસ્ત્રકારે કીધું, આ જ 68 અક્ષરો 68 તીરથ છે, 68 તીરથ છે. અમે યાત્રા કરવા જઈએ છીએ, હવે આવતી વખત રજાઓમાં કેવી રીતે ભારત જઈશું? સમય શિખર જવું છે, રાજસ્થાન જો અંદર છે, આ નવકારના 68 અક્ષરોમાં છે. એટલો સમય નથી, નહીં તો નવકારના 68 અક્ષરો લખી હું તમને તીરથ લખું, તીરથ આપ્યા છે યાત્રાકારે, સમજ્યા ને? નમો લોએ સબ ચૌનમનો મો કયું તીરથ છે, અને નમો સિદ્ધાનંદનો ન કયું તીરથ છે. અમે એને સાયન્ટિસ્ટ સમજ્યા ને, અને જેટલું માન આઈન્સ્ટાઈન માટે, આલ્બર્ટ સ્ક્વેર્ઝર માટે છે ને,
એનાથી દસમા ભાગનું કે સોમા ભાગનું માન પણ હરિભદ્ર કૃષ્ણ દર્શન માટે નથી. તમને લાગે ડોગમેટિક હતા આ બધા? હા, હું મને મોડર્ન ગણું છું પાછો. હું મને મોડર્ન ગણું છું, મોડર્ન નથી. પ્રિમિટિવ મારા કરતાં ઓછા બેકવર્ડ, હું એમના કરતાં ઘણો બેકવર્ડ છું. આ સમજાય ને ત્યારે નમસ્કારનો નમો આવે. અંદર જાગવું, દરેકને પોતાને જાગવું જોઈએ. પોતાને, મારી પત્નીને જાગે તો મને ન જાગે, મારા પિતાને જાગે કે મારા દીકરાને જાગે તો મને નહીં જાગે. મારે પોતે, મારે માટે, મારી અંદર, મારા વડે, આત્માથી આત્માને, આત્મા માટે, એ જે છ વિકલ્પો આપ્યા છે એ આ છે. આપણે આપણી અંદર જગાડવાનું છે. નવકારમાં ભર્યું છે. આપણે આજના સ્વાધ્યાયનું મંગલાચરણ કર્યું. જાવન તાવન જાય ચિત્તેન ચિંતિયમ પથ્યમ ચ વાયાયે કાયેન સમાધત્તમ તાવન સરિયો નમુક્કારો. છત્રકારે અદ્ભુત કીધું છે. મનમાં એક વિચાર આવ્યો, હા દુનિયાની મુસાફરી, હા દુનિયાની મુસાફરી જેવા સ્વાસ્થ્ય સારું જોઈએ, સગવડ જોઈએ, પૈસા જોઈએ, સોબત જોઈએ, અરે ઘણું જોઈએ. તમે વિચાર તો કરો દુનિયાની મુસાફરી. સત્રકાર શું કહે છે? મનમાં વિચાર જે આવ્યો છે, વાણીથી ઉચ્ચાર થયો નથી. આ કીધો નહીં મેં, કુટુંબને કીધો નથી કે હવે આ વખતે આ ભાષણ કરવા માટે અમેરિકા. એના કરતા આખી દુનિયાની મુસાફરી નીકળી આપણે, ચાલ 4 મહિના ફર્યા તો એને કીધો તો પાછો એનો ટેકો મળ્યો. અને અમે 2 જણ મળીએ ને તો 11 બને છે. સમજો તમે, 1+1 એટલે 2 નહીં, 1+1 એટલે 11. અને 5 જણા આપણે મળીએ ને તો 11,111 બને. આ ગણિત છે. આ ગણિતને હાયર મેથેમેટિક્સ કહેવામાં આવે છે. અને 5 જણ જો મળીએ તો 11,111 મળીએ તો અહીંયા આપણે 850 જણ મળ્યા છે તો કેટલા મળીએ? તમે લખી તો જુઓ એકવાર. 50 એકલા કરો તમે ગણી નહીં શકો. ટાઈમનું જે બળ છે, આ બળનો અમને વિચાર નથી. સમજાય ને? મેં મારા ખિસ્સાની અંદર ડોલરની નોટો છે એનું બળ મને ખબર છે કે આનું શું આવે. હું ફરી ફરીને પૈસાની વાત એટલે કરું છું કે આ કથાઓમાં બધે આવશે કે એને એને 1 લાખ સુવર્ણ મુદ્રા આપી. તમને થાય કે આ કિરણભાઈ સોના મોરોની જ વાતો કરવા માંડ્યા? સોના મોરની વાતો કરતો નથી. મારા મનથી પૃથ્વી કાય ધાતુ સિવાય શાસ્ત્રકારને મનથી સોના મોરો માટી સિવાય કંઈ નથી. અને આ કિંમતી હીરા અને કિંમતી રત્નો પથ્થર સિવાય કંઈ નથી. પહેલી એકેન્દ્રીયમાં પણ એને નીચામાં નીચો નંબર આવ્યો. પૃથ્વી કાય કરતા અપકાય ચડે, નીચામાં નીચો નંબર આવ્યો. અને કંઈ કહેવું હતું આ દ્વારા એમને કહેવું છે કંઈ. અને એમને દેખાતું હતું એક વર્ગ હવે એવો આવશે ને. કેટલા પૈસા છે એની પાસે? 50 કરોડ. હે, ઇમર્સને કહ્યું કે મારો મિત્ર ટેલિરેન્ટ કોઈ દાડો પૂછતો નથી, એના કેટલા કારખાના છે ને એને કેટલી ઇન્ડસ્ટ્રી છે ને, સમજાય? એ ગવર્નમેન્ટમાં કઈ પોઝિશન પર છે? ઇમર્સને કહ્યું મારો મિત્ર ટેલિરેન્ટ પૂછે છે કે એનામાં માણસાઈ છે, વેલ્યુ તો કરવાની છે. આપણે આપણામાં પ્રશ્ન આ મૂકવો જોઈએ. સત્રકારને એ 2500 વર્ષ પહેલાં ખબર હતી કે આનો ઉપયોગ કરનાર પ્રજાજી આવવાની છે ને, એને એને આ પથરા ઉપર વધારે ભાવ હશે એટલે એને સોના મોરોની વાત કરી. હું સમજી રાખું આની પાછળ જે બળ છે. હા, બળ આપણે જગાડવાનું, આપણે આપણામાં જગાડવાનું છે ને, બહારની વાત નથી. અહીંયા એને કહ્યું હજી તો મનમાં એક વિકલ્પ આવ્યો છે, કોઈને કયો વાણી સુધી આવ્યો નથી. કાયા વડે વર્લ્ડમાં જો જવું હોય, રાત ટ્રાવેલને પૂછીએ આપણે
તમે દુનિયાની મુસાફરીની કોઈ તમારી સ્કીમ છે? કાયાથી હજી હજી ટેલિફોન કરવાનો વિચાર કર્યો નથી? છત્રકાર કહે છે કાયન સમાજ હતો તાવન સરિયો ન મુક્કારો, નવકાર ગણ્યો નથી ફળ્યો નથી. તમે નવકારે ગણો આકાર નહીં. કોઈ સંબંધી તમારા ઘનિષ્ઠ મિત્ર હશે ને એ તમને આવીને કહેશે, કિરણભાઈ મૂકો, હવે આપણે આ વખતે જઈ ગઈ છે, પણ મેં બધી વ્યવસ્થા કરી છે, તમે જોડે ચલો, આપણે દુનિયા ફરી આવી જાય. તમને આશ્ચર્ય થઈ જાય, મેં તો કીધું નથી. હા, ક્યાંથી વાત આવી? ક્યાંથી? તાવ અને સળિયો નમુક કર આશ્ચર્ય લાગે. બે એક્સ્ટ્રીમ છે, કાં તો તમારી શ્રદ્ધા નવકાર ઉપર અનંત ગુણી વધી જાય, અને કાં તો તમને લાગે શાસ્ત્રકારે મોટું ગપોડું મારે આકાર લઈ. શાસ્ત્ર કઈ નવકારમાં કઈ જબ્બર છે? નવકારની અંદર કઈ જબ્બર છે? અમને ગણતા, અને હું ગણું છું દરરોજ એક માળા, બે માળા, દસ માળા, આપણામાંથી ઘણા જણ પાંચ માળા, સાત માળા ગણતો હોય, એને સાથે કઈ વળતું નથી. ઘણા ગણકાર નવકાર ગણ્યા. અને સંકેતવરજીમાં એક વખત એક મિત્ર મળ્યા, હું એનો પ્રસંગ અત્યારે તમને કહેતો નથી, એક મારવાડી સજ્જન. એને મને રાત્રે એક વાગે સંકેતવરજીની અંદર જાજ નીચે એનો હાથ બતાવ્યો. હે, મેં કીધું ભાઈ હું હાથ જોતો નથી કોઈને. મારા ગુરુ મહારાજે મને કીધું હતું કોઈની કુંડલી કોઈનો હાથ ક્યારે જોતો નહીં તો તત્વજ્ઞાન તને કોઈ નહીં પૂછે, પ્રતિજ્ઞા લે. પાણી મુખાવ્યું આવશે આ ધંધો કરું કે આ કરું, આવી બન્યું કોનું પૂછનારું નહીં, તારું ગુરુ મહારાજ કે તારું આવી બન્યું. તો કીધું મેં એમને કીધું, મીત ભાઈ હું હાથ જોતો નથી. મને કે કિરણભાઈ એ માટે બતાવું છું, નવકાર ઘણી ઘણીને આગળ ઘસાઈ ગયા. હું કહીશ તમને, તમે સમજ્યા ને, 1995ના સ્વાધ્યાય દરમિયાન કઈ શું માણસના આગલા આગલા ઘટાઈ જાય અને અને ફળે નહીં. કાં તો શાસ્ત્રકાર ખોટા છે અને કાં તો સજ્જન ખોટા છે. શાસ્ત્રકાર ખોટા હોઈ શકે નહીં, શાસ્ત્રકાર વૈજ્ઞાનિક હતા. શાસ્ત્રકારની ઇન્ટ્યુઝન ખુલી ગઈ હતી, નાની ઇન્ટ્યુઝન ખુલી નથી. એને ગણવાનું એ માડું નમોરી અને અંદરથી ઇન્ટેલિજન્સ જો તમારે શાર્પ કરવી હોય, રાઈટ બ્રેન તમારે ઉગાડવું હોય, પથ્થર પર ઘસવાથી ન ઉગડે. એની મેથડ છે, તમારે મેથડ શીખવી પડે. 20 વર્ષનો રોટલો જોઈએ ને કોઈને પૂછવું પડે કે ભાઈ 20 વર્ષનો મળે, તમે સમજ્યા ને, પૂછવું પડે. તો આ નવકારમાં એ નવકાર ધંધાજી ગણતા હતા. કઈ કામ હોય પેલો નવકાર ગણવો. 8 વર્ષમાં ધંધાએ જે શિક્ષણ મેળવ્યું, પ્રતિષ્ઠાનપુરના રાજા જે શત્રુના રાજ્યમાં ધનસાર અને શીલવતીને 3 પુત્રો અને એમની પુત્રવધુઓ હતી, ચોથો પુત્ર ચોથો આવ્યો. એની નાળ દાંતવા જતા સુવર્ણ મુદ્રા ભરેલો ગઢો મળ્યો. શાસ્ત્રકારે કેવા ગઢા સુવર્ણ મુદ્રા વાળા વાત કરી, તમારામાંથી થયું મને મળે તો ચાલ, એટલે મળશે અને ખોદો તો મળશે, શાસ્ત્ર ખોદવાનું છે. આ વાતો જે કરી છે એ માટે એ રાજા થયો, મંત્રી થયો. તમને થાય કે આપણને કઈ રીતે થાય? તમે તમારામાં ચેન્જ લાવો તો થશે. આ વાત ક્યાંથી શરૂ થાય છે? આ શરૂ ત્યાંથી થાય છે, તમે સમજ્યા ને. પિતા મૃત્યુ પથારી પર પડ્યા, એને પુત્રને બોલાવ્યો, એકનો એક પુત્ર હતો, પુત્રને કીધું બેટા હાથ જોડીને પેલો ઉભો રહે, એની આંખો ભીની હતી. પિતા કઈ બોલ્યા નહીં, એને કીધું બાબુ ફરમાવો, તમે હુકમ કરો,
પિતાએ કહ્યું જેટલી સંપત્તિ છે લૂંટાવી. તમે મૂકજો, આ સિચ્યુએશન છે, તમારે લૂંટાવાની નથી. તમે પુત્ર હો તો હું મને મૂકું છું ઘણી વાર. હું કહું બાપા તમારે ઠીક છે, મારા લગ્ન કર્યા ને 5 બચ્ચા છે, હવે પોષણ કોણ કરશે? તમે તો જશો ઉપર, આને સાચવશે કોણ? હું મૃત્યુ વખત તમારું અટકી ગયું છે, મારું નથી અટકી ગયું. હા, મારું નથી અટકી ગયું, સમજાય ને? એ કથાઓમાં આવે છે. શેનું આવે છે ભાઈ? મારી અને તમારી સાયકોલોજીનું પ્રતિબિંબ છે આ શાસ્ત્રો. પિતાએ કહ્યું, પુત્રે કહ્યું, તરતી સમજાય? થાળી વગાડીને બધાને બોલાવીને લૂંટાવી દીધું ઘરમાં. હા, હું એક એક ક્યાં આપું? આવીને જેને જે જોઈતું એ લઈ જાઉં. 48 મિનિટમાં ઘર ખાલી થઈ ગયું. 48 મિનિટમાં ઘર ખાલી થઈ શકે આ ઘર પણ તમે જો લૂંટાવા બેસો તો. તમે આ પ્રસંગના ઊંડાણમાં જ જો, ફેસ વેલ્યુ સિવાય તમે કોઈએ કંઈ લીધું નથી. માફ કરજો, તમે લેવા પ્રયત્ન કર્યો નથી. હું કહું છું, વધારે કડવું કહું છું, તમને લેતા આવડતું નથી, લેવાય એવી તમને ખબર પણ નથી. હજી કરુણાથી કહું છું, ખબર નથી એની પણ તમને ખબર નથી. કામાં ઉડાણ છે, તમને લાગ્યું એને ઘર લૂંટાવી દીધું, તમને એ લાગ્યું કે એને ઘર લૂંટાવી દીધું. અંદરનું ઘર લૂંટાવાની પ્રક્રિયા બતાવી 48 મિનિટમાં આ ઘર લૂંટાવી દેવાય, સમજાય ને? અરીસાની વાત મેં ગઈકાલે કરી, એ અરીસાની વાત છે. હું જો દરરોજ અરીસામાં જોતો હોઉં ધનાજી માફત, તો મને સમજાય દેખાય હું નથી, અને હું છું એ દેખાવાનો નથી. હું છું એ દેખાવું નહીં કોઈ દર, સમજાય ને? લૂંટાવી શકાય એવું છે, લોકો લૂંટી જઈ શકે એવું છે એ મારું નથી, ને મારું હોય નહીં. અને મારું છે, ત્રણ ભુવનમાં ત્રણ કાળમાં કોઈની તાકાત નથી એ લૂંટી શકે. અમને સતત પરસ્યું નથી, અમે ભાષણો ઘણા કર્યા પણ અમને સત્ય પરસ્યું નથી. શું લૂંટાવી દીધું અંદર હાલો? એને કીધું, પિતાએ બધું ખાલી કર્યું. પિતાએ કહ્યું, બેટા હું તને સુવર્ણ બનાવવાનો કિમિયો બતાવી છું, મંત્રથી સુવર્ણ થઈ જાય. પિતાએ પુત્રને સુવર્ણનો કિમિયો બતાવ્યો. એને કીધું, મારા દેખતા બનાવું તું, મંત્રોચ્ચાર કર્યો, સોનું બની ગયું. સોનું વેચ્યો બજારમાં, ઝવેરી પારખવો જોઈએ, સોની ખરીદ કરે તો સોનું કહેવાય. તમે માની લો એ સોનું ન કહેવાય, આત્મા ઉપર અસર કરે એ ધર્મ કહેવાય. આપણે માની લીધો એ ધર્મ ન કહેવાય, કે અમે આ માનીએ છીએ, પણ અરે આત્મામાં પરિવર્તન આવવું છે. પુત્ર વેચી આવ્યો, એની કીધું આટલા બધા પૈસા કૂતરાને રોટલા ખવડાવી પૈસા આવડી ગયું. પૂછા મૃત્યુ બાપ કર્મનો ઉદય એવો હતો, તમે સમજો અહીંયા ના, એક મંત્રનો એક અક્ષર ભૂલાઈ ગયો. સોનું બને ને, પરિસ્થિતિ એકદમ ખરાબ આવી, એકદમ ખરાબ આવી. મેં આ કથા તમને કહી છે, અત્યારે હું સાર્થક કહું છું, જાગૃતિ માટે કહું છું, સિચ્યુએશનમાં કહું છું. તમારામાંથી જે ત્રણ પગલા, 3.5 પગલા ભરી શકે એને પોતાના પ્રોબ્લેમનું સોલ્યુશન રહ્યું છે આમાં, આ કથાઓની અંદર. એવી ખરાબ સ્થિતિ આવી ગઈ, ખેતરમાં કામ કરવા જવાનો વખત આવ્યો. સવારના મોરમાં ઉઠીને ખેતરમાં જાય, સાંજે આવે ત્યારે દાદીના દિવસની મજૂરીના પૈસા મળ્યા હોય, એ મજૂરીમાંથી દાળ ચોખા લઈ આવે, ત્યારે તો પત્ની રાંધે અને પતિ-પત્ની જમે. અને એમાં એક દાડો પહોંચો મોડું થઈ ગયેલું, પેલાએ કહ્યું ખેતરવાળાએ બીજાને દાડી પર રાખી લીધો, જા પાછો જા. ઉદાસ થઈ ગયો ઘરે,
જીવનમાં ઘણા પ્રસંગો બને છે જ્યારે તમે ઉદાસ થઈ જાઓ, તમને લાગ્યું ભગવાન આવું કેમ બન્યું, અરે સારા માટે બને. તમે ભગવાનની આ ફોર્મ્યુલાઓ સાંભળી નથી, સમજ્યા નથી, સાંભળવાની દરકાર પણ કરી નથી કરી. હું દરરોજ ટાઈમ્સને થમકાલી નાખું, જોઈ લઉં છું એ દુનિયાની ખબર પડે પાટણનું શું બન્યું, આપણા સગામાં કોણ ગયું ઉપર, બરાબર જોઉં છું થમકાલીન મુંબઈ સમાચાર. તું કોઈ દાડો શાસ્ત્રમય નહીં છું, કોઈ સમય હું આમાં કાઢું, ના 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 ના. મેં પહેલે જ્યારે તમને કહ્યું શુદ્ધ દેવતાની આરાધના, ફોન મેં કર્યા મિત્રોને સંબંધીને, પત્નીને હું કહેતો કે તમે ફોન કરીએ ને તો કોઈને કોઈ જગ્યાએથી કંઈક કામ મળી જાય આપણને, મને એ સૂજું નહીં, શુદ્ધ દેવતાની આરાધના કરીએ તો કામ મળે, નથી સૂજું ના. ઉદાસ થઈ ગયો પાછો, તરત પાછો આવ્યો કે સમજા ને પત્નીને કે આજે આજે મજૂરી મળી ને મોડું થયું. અરે પત્ની કે આજે આજે એકાદશી છે, સારું થયું કે બહુ સારું થયું, આમ ઉપવાસ ના કર, આમ રાત્રિ ભોજન કર, આજે ઉપવાસ કરીએ બે જણ. આ ધર્મ પત્ની કે ભાઈ હું વિચાર કરું છું, હું પત્ની હું કે તમારું છે જ એવું, કોઈ દાડો વહેલા ગયા છો, પુરુષાર્થ કર્યો છે, ભૂલ કાઢ્યા વગર રહું જ નહીં. તમે અંદર મૂકાજો, તમે કીપ યોર સેલ્ફ. કથા પૂરી નથી કરવાની, આ વાર્તા નથી, આ ઇતિહાસ તો છે જ નહીં, ફોર્મ્યુલા છે. તમે એના ઉડાણમાં જાઓ ને તો ઉઘડે, આનું એક મોટું સાયન્સ છે. મેં તમને કહ્યું ને કે જે સાયન્સ તમે અભ્યાસ કરો ને તો તમે ઉકેલી શકો, એમાં શબ્દનો અર્થ તમે ધાર્યો એ ન થાય. 32 એટલે 32, 32 એટલે 32 કેમ? હા મેં ઘણી વાર તમને પ્રોબ્લેમ કીધું છે, શાલી મંત્રને 32 પત્નીઓ હતી. મને એક મંત્ર કહેવા લાગ્યા, અરે અહીંયા ખાલી અમારે એક ને બેના બાપા છે, શાલી મંત્રની 32 લેવા. હા કેટલી 32 બેટી આવતી હતી, બેટી 32 આવતી હતી. મારા મોઢામાં પાણી છૂટે એટલે આ લખ્યું છે, પેલા ને પોપ્યુલર બનવું હતું સત્રકાર ને. 32 ને કઈ કહેવું છે, હું તમને 32 નામ લખાવું, 32 જે જે જગ્યાએ 32 આવે છે, 32 થાય છે, 33 કે 31 કેમ નથી આવતા? વિજ્ઞાન છે એની પાછળ, જબ્બર વિજ્ઞાન છે. શું પત્ની? આ ધર્મપત્ની, ધર્મપત્ની આજ કે મેં તમને પેલી વિદ્યાપતિની વાત કીધી એવી સૌભાગ્ય સુંદરે વિદ્યાપતિને કીધું જવા દો, એને લક્ષ્મીને જવું છું, જા તું, તું વહેલી જાઉં છે, જા તું, મેં મોડું થઈ જશે તારે પહોંચતા, જવું છે ને તું જા. સ્વામી ચાલુ હવે ઉપવાસ છે ને, કોઈ દાડો ગુરુ ભગવાનનો લાભ ના મળ્યો, વ્યાખ્યાનતા મળવા જઈએ, હે બે જણા વ્યાખ્યાનતા મળવા જઈએ, વ્યાખ્યાન તો પૂરું થવા આવ્યું હતું. આ પરિગ્રહ ઉપર ભગવાન ગુરુ મહારાજે બધાને બોધ આપેલો અને બોધ પૂરો થઈ ગયો. પછી ગુરુ મહારાજ કહેતા હતા, ભાઈ તમે પણ પરિગ્રહનું કંઈ પરિમાણ તો કરો, $500 કરો પણ કરો તો ખરા, કે કરવું નથી. દરેક જણ પોતાના પરિગ્રહનું પરિમાણ કરવા લાગે. અને વાસ્તવિક પરિમાણ શું હતું ખબર છે? હા તમારી પાસે 1 કરોડ હોય ને તો પરિગ્રહ પરિમાણ 90 લાખનું રાખવાનું, તો ઉપરના 10 લાખનું દાનમાં આપી દે. આજે મારી પાસે 1 કરોડ હોય ને હું કેટલા સાલે 10 કરોડ તો ઓછામાં ઓછા જોઈએ ને, હા 50 કરોડ લઈએ તો વધારે સારું. આ પરિગ્રહ પરિમાણ નથી, નથી બધા લેતા હતા સમજ્યા ને, એમાં કોઈ તોફાની ટીખલી છોકરાઓએ આને ઉભો કરી દીધો બે બાજુ ચાલીને, અરે સાહેબ આ સજ્જનને પરિગ્રહ પરિમાણ લેવું છે. એ પેલો શું કે? ગુરુ મહારાજે કીધું, બાકી સાલી કહો તમે, એને કહ્યું સાહેબ 20,000 નું આપો. અરે ગુરુ મહારાજ પહેલી વાર
શાસ્ત્રમાં બન્યું આ ગુરુ મહારાજે પરિગ્રહ વધારવાનું કીધું કે વધારો છો સમજ્યા ને એને કીધું 50,000 નું આપો ગુરુ મહારાજે કીધું 5,00,000 નું પરિગ્રહ પરિમાણ આપું છું 5,00,000 થી વધારે દ્રવ્ય થાય ને એટલું સદમાર્ગે વાપરી નાખે નાચવા લાગ્યો અહીંયા અહીંયા સ્ટેશન કરો તમે ઘેરે આવ્યો ભક્તિને કીધું ગુરુ મહારાજે આપણા ભાગ્યમાં 5,00,000 જોયા છે તમે કયો અર્થ લીધો એ જુઓ તમે એને એને કયો અર્થ લીધો તમારા જીવનમાં ઘટના બને ને તમે એ વખત એ અર્થ લેજો આ તો ગુરુ મહારાજે આશીર્વાદ રૂપે કીધું મેં તમને પેલા પાછળની વાત કીધી હતી પેલી ભાઈએ મશ્કરીમાં કીધું કે દેરાસર બંધાવવાનું છે તમારે એને પકડી લીધું કે દેરાસર બંધાય તમારી વાણી ફળશે પેલી દેરાણીએ કીધું કે મારે જેમ તો દેરાસર બંધાવવું છે હું કથા પૂરી કરતો નથી પણ એ કથામાં હા જ્યારે આખું દેરાસર બંધાઈ ગયો ને એ વખતે હા મોટા ભાઈએ પોતાના નાના ભાઈની પત્નીને સોનાની જીભ આપી કાળીને એનું નામ કાળી હતું એ હતી પણ કાળી દેખાવમાં બહારથી નહીં હૃદયથી પણ ભાવનાઓમાં પણ એ કાળીને સુવર્ણની જીભ આપી તું આવું બોલતી જ રે તમે વિચાર કરો ચાવી છે ચાવી છે તમે એ પકડ્યું સંભળાવ્યું આપણને જુઓ આપણી સ્થિતિ નથી એટલે કે દેરા તો બંધાવું અને આપણે ત્યાં પેલા 7 જણને ઢસડ્યા આપણે જમાડવા પડ્યા આખો દિવસ બરબાદ થયો આજે કઈ પ્રોગ્રામ થયો નહીં ટીવી જોવા મળ્યું નહીં તો શું તમને ઉઠતા જાઓ ચેન તો આવશે નહીં તો ચેન ના આવે તો થઈ જાવશે અને એ જોયું કે ભગવાને આપણા ભાગ્યમાં 5,00,000 જોયા છે સમજાય પત્નીએ તરત જ કીધું હા કે સ્વામી હજી 12:30 વાગ્યા છે ભગવાનની પૂજા કરી આવી પૂજા કરવા જવું એટલે નાઈ કપડા બદલી અને અહીંયા અહીંયાથી સમજ્યા ને કેસર લઈને પૂજા અરે ભગવાનનું સન્માન કરવાની સત્કાર કરવાની વાત છે આ ભાવ પૂજાની વાત છે અંદરથી ભાવોલ્લાસની વાત છે હે પૂજાનો માત્ર દ્રવ્ય અર્થ ન લો અષ્ટ પ્રકારની પૂજા કીધી છે અને 8 કર્મો સાથે સંબંધ છે એ 8 પ્રકારની પૂજા આત્માના 8 સિદ્ધના 8 ગુણોનો ઉદય કરે છે મને જે પૂજા કરવા એનો આનંદ માતો નહોતો આજે એનું એનું પેટ ભૂખે રહેલું એનું પેટ આ ખુશીથી ભરાઈ ગયું તમારું ભરાયું છે કોઈ તમે એ ઉલ્લાસ કર્યો આ પુરુષાર્થ છે મને ઘણા જણ પુરુષાર્થને પ્રારબ્ધની વાત હોય આ પુરુષાર્થ પુરુષાર્થ આ પુરુષાર્થ છે ખરો પુરુષાર્થ કોઈ હોય એ આ છે કે જેની અંદર આપણે શું આત્માની પ્રસન્નતા પ્રતિપળ વધતી જાય વધતી જાય વધતી જાય વર્તમાન વર્તમાન સમજ્યા ને રાત્રે નિંદ્રાધીન થઈ ગયા ફીમાં સ્વપ્નો તમે આખા દાડામાં જે રીતે વર્ત્યા હો ને એના વિચારો તમને અંદર અસર કરી એટલે કોન્શિયન્સમાંથી સબકોન્શિયન્સમાં જાય છે સત્કારે નમકાર ગણવાનું કીધું તમે ગણતા જાઓ ગણતા જાઓ ગણતા જાઓ હા તો તમે અંદર ઉતરી જશે રિપીટેશન કરવાનું કીધું એટલે એટલે સરસ્વતીની મૂર્તિની અંદર કેટલીક વાર હિન્દુ સરસ્વતીના વર્ણનમાં હાથમાં માળા પણ હોય છે હા માળા એટલે આમાંની એક માળા લઈને પેલા ખૂણામાં બેસીને ઘણી કાઢવી એમ નથી રિપીટ યોર સેલ્ફ તમારું જાગ્રત મન અજાગ્રત મનને વારંવાર કે વારંવાર કે વારંવાર કે હા વારંવાર શબ્દ હું બોલતો નથી પણ વારંવાર વારંવાર મલ્ટીપ્લાય ટુ ઇન્ફિનિટી તો તમારું એ જાગ્રત મન અજાગ્રત મનમાં ઉતરી જશે અજાગ્રત મન અનકોન્શિયસ માઇન્ડ કલેક્ટિવ કોન્શિયસમાં ઉતરશે પ્રકૃતિમાં કંઈ થવા મારશે અનુકૂળતા આવી જશે પ્રક્રિયાની વાત છે સુપર કોન્શિયસમાં જશે અંદરથી અને એને સ્વપ્ન સ્વપ્નમાં મોટો બગીચો જોયો હા બગીચાની અંદર
પાંચ સાત આટલા નાના નાના બાળકો બહુ સુકુમાર, હા સુંદર પાકવાળા બાળકો, શું એ લોકો ફૂલ ભેગા કરતા હતા. એનાથી રવાયુને ને બાળકોને પૂછ્યું, તમે કોણ છો, તમે શું કરો છો? એ બાળકોએ કીધું, આ નગરીની અંદર ધનાવર નામના જે શેઠ છે એના અમે પુણ્ય છીએ. તમે શું કરો છો? તો કે એની વચ્ચે પુણ્ય શું કરીએ છીએ અમે, સામાન્ય વાત નથી. તમે વિચારો કરો, હા અને પૂછો કે મારું પુણ્ય કોઈ એકઠું કરે છે, મારા પણ કોઈ પુણ્ય છે કે નહીં તમને ખબર હશે. પેલા બાળકોએ કીધું, સમજ્યા ને કે હા સમજ્યા, તમારા જેવા દેવ બાળકો તારું પુણ્ય સમજ્યા ને, માનવ ઘરમાં ભેગું કરે. હા ખુલી ગઈ સવારના ચાર વાગ્યા પર, સમજ્યા રાજીમાં બેઠો થઈ ગયો. પત્ની જાગી એને પૂછ્યું કે કેમ સ્વામી, ભૂખ લાગી છે, કોઈ દાડો ઉપવાસ કરતા નથી. એને કીધું, એક સ્વપ્ન આવ્યું, તને કહું, કહેતો નહીં કે મને પત્ની કહે છે, મને નહીં કહેતા આજકાલની પત્ની, કે પહેલાં મને તો કહો પછી વાત કરો. તમે સરખા હો, તમે હો તો શું કરો? પત્નીને સ્વપ્ન કેમ આવે, ભગવાને પછી કહે છે. અને તમારી પત્ની તમને સ્વપ્ન કહે ને, તમે અપશબ્દ વાપર્યા વગર રહો નહીં. અપશબ્દ એ અપશુકન છે, તમે સુકન્યા અપશુકનના વિજ્ઞાનમાં જાઓ. આ વિજ્ઞાનોનો સ્પર્શ કરવા માટે સુપ્રીમ ઇન્ટેલિજન્સ જોઈએ, હાઈએસ્ટ આઈક્યુ. તમે આનો અર્થ નહીં કાઢી શકો ભાઈ. મેં તમને કહ્યું એમ, તમારે એ માટે શુદ્ધ દેવતાની આરાધના કરવી પડશે કે જે તમારું ઉગાડે અંદરથી અંદરથી. બે પૂજા કરવા ગયા, ઘરે આવીને પત્નીને કહ્યું, મારો ઘરમાં મારા પુણ્ય એકઠા થાય. અરે પત્નીએ કહ્યું, તો શું વાત છે, આપણે અહીંયા ગામનું શું દેવું છે, મારે વળી જતા. દરવાજો બંધ થઈ ગયો, બે જણા ફોર ગુડ ગયા હતા માંડવ ઘર, સમજાય ને. એટલે ઘર બદલવાની અહીંયા કંપનીઓ હોય છે ને, હું તો હતું નહીં એ જમાનામાં, સામાન માથે પાડેલો. એ તો અહીંયા તો કંપનીને આપી દે, સમજ્યા લે શું કે મારું ટાવર રોડનું ઘર છે એનો ઘરમાં બદલી કા. એ જમાનામાં તો પતિ પત્ની બદલે ઉપાડીને થોડું મોડું થઈ ગયું, દરવાજો બંધ થઈ ગયો. શું થાય, તમે રોકાવ અહીંયા, હા હું આવું ને, શું મેં કીધા વગર રહું ને, તું ચાલતી જ નથી તારા પગમાં, ધીરે ધીરે ધીરે. જો આ દસ મિનિટમાં તું બન્યો, આખી રાત બહાર રહેવું પડશે. કાલ શું બનવાનું છે ને એમને ખબર નહોતું, એ સવારના ફોર રાત્રે ઘરમાં એમાં દાખલ થવાનું હોય નહીં. નવી જગ્યામાં ફોર ગુડ તમે જતા હો ને, તમે અંધારામાં નહીં જતા. જે ભગવાને અંધારામાં ખાવાની વાત ના પાડી કે અંધારામાં ન ખાવું, હું એ ચર્ચા કરતો નથી કે હવે ઇલેક્ટ્રિકના જમાનામાં દિવસ કરતાં વધારે અજવાળું હોય તો ખાવામાં શું વાંધો. હા ભગવાનને બાપડાને ખબર નહીં હોય આ બધી વાતો, એટલે અમે એ દલીલ કરીએ છીએ. જવા તો એ વિષયમાં તરવું પડતો નથી, પણ રાત્રિ ભોજનનો ઇનકાર કરનાર ભગવાન, હા નવી જગ્યાએ નવા ગામમાં નવા વ્યવસાય માટે, હા રાત્રે પ્રવેશની ના પાડે તો આચાર્ય નહીં માનતા. આ રાત એ રાત નથી, અંદરની રાત છે. મેં તમને એક વખત કહ્યું છે, દરેક જગ્યાએ તમે ત્રણ ચાવી લગાડો, દ્રવ્યની ચાવી, ભાવની ચાવી, પરમ ભાવની ચાવી. જ્યાં તમે બધાએ સ્નાન કર્યું, હા દ્રવ્યથી સ્નાન કર્યું, બધા સવારે નયા છે, પણ સ્નાન તમે કર્યું, મનનું કર્યું, સદવિચાર કરી અને મનને મનની મલિનતા મેલ ઓછો કર્યો,
અભાવ સ્નાન છે. અને પરમ લાભ આત્મા ઉપરથી કર્મ વર્ગના દૂર કરી પરમ ભાવ સ્નાન છે. એક એક વાતમાં ચાબી લગાડો, એક એક વાતમાં પૈસા મળ્યા એટલે પૂરું ડોલર ખીચામાં આવ્યા સમજ્યા ને. અહીંયા પૂરું નથી થતું. જ્યારે આવ્યું અંદર આત્માનું જ્ઞાનની સંપત્તિ મળી, જ્યારે જ્યારે એમને સંપત્તિની વાત કરી છે ને, પોતાની અંદરની સંપત્તિની કરી છે. આ ભાવ સંપત્તિ હતી, જ્ઞાનની સંપત્તિ, સમજ્યા ને. પ્રોસ્પેરિટી ઓફ વિઝડમ અને પરમ ભાવની સંપત્તિ, આત્માના ગુણો પ્રગટ થયા. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. તમે ચાવી લગાડતા નથી. એને પત્નીને કહ્યું, તું થાકી ગઈ અત્યારે તો ગામમાં જાત તો ઘર શોધવાનું રહેત ને, ક્યાં ઉતરત ને, ક્યાં જાત ને, જાત નીચે વિશ્રામ લઈએ. જાત નીચે વિશ્રામ લઈને સવારે ઉઠ્યા, દરવાજો ખુલે એ વખત અંદર દાખલ થયા, સમજ્યા ને. એક મોટો કાળો નાગ એ રાત્રે સંધ્યા કાલે દરવાજો બંધ થાય એ પહેલા નગરમાં ગયેલો, એ આખી રાત બહાર નીકળવાનો રસ્તો ન મળ્યો. એ બહાર નીકળતો તો સામે આવતો હતો અને એના માથા ઉપર દેવ ચકલી બેઠી જોઈને બે અંદર દાખલ થતા હતા ને, જો અટકી પડ્યો. એને પત્નીનો હાથ જાળી લીધો. નાગ તો આમ આવીને પસાર થઈ ગયો. એક મહાત્મા પાછળથી આવતા હતા, ચાલે જતા હતા મહાત્મા. હા, મારા એ આવતા હતા, એને કીધું આવો આવો આવી જાઓ. એમને કહ્યું, સમજ્યા ને, અટકી ગયા. નાગ ચાલ્યો, પછી શરૂ કર્યું, અંદર ગયા, પગે લાગ્યા આચાર્ય મહારાજ. આચાર્ય મહારાજે કહ્યું, નગર પ્રવેશ માટે આવા સારા સુકન મળે ને, તમે રાજા થતા નગર, રાજા તમને અટકાવે, તમને થડકાર અનુભવ્યો ને, તમે ઉભા રહી ગયા. મંત્રી તો અવશ્ય થતો, અવશ્ય થતો. હું તમને મારા ગાડના મહામંત્રી પેથળ મંત્રી ની વાત કરું છું. પેથળ મંત્રી ની 84 મંદિર બંધાવે, 5 લાખની સંપત્તિની લિમિટ જેટલું હોય, સમજ્યા ને. વયોવૃદ્ધ મહેતાજીએ કીધેલું, એક પૈસો મારી મૂડી વધારે નહીં જોઈ, બધું ખર્ચી નાખવાનું. કેટલા ખર્ચવાના છે તું મને કે, મારા ખર્ચાઈ જાય તો વાંધો નહીં, મારામાં વધારે આપવાનું જ. કેટલા શાસ્ત્રો લખાવ્યા ભગવતી સૂત્રમાં, 36,000 પ્રશ્નો છે. ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યા છે, એ મને તમને કેમ ખબર પડી, એટલે ખબર પડી. ગૌતમ સ્વામીએ પૂછ્યું છે ને પ્રત્યુત્તરમાં ભગવાને, હે ગોયમા, હે ગૌતમ, આનો પ્રત્યુત્તર આ છે. અને જ્યાં જ્યાં ગોયમા શબ્દ આવ્યો ભગવતી સૂત્રમાં, ત્યાં ત્યાં પેઠળ મંત્રીએ એક એક સુવર્ણ મુદ્રા મૂકી છે. 36,000 સુવર્ણ મુદ્રા મુકાઈ, એટલે આપણને ખબર છે કે ભગવતી સૂત્રમાં 36,000 પ્રશ્નો હતા. એ વખતે આખું ભગવતી સૂત્ર પ્રાપ્ત હતું અને એની સમૃદ્ધિ. મેં તમને કહ્યું ને, પેલી વાત છે ભદ્રા શેઠાણીની ને સૈનિક મહારાજાની. એવી જ રીતે પેથર મંત્રી પૂજા કરવા જતા હતા અને કેટલાક વેપારીઓ પાછા ફરતા હતા. પેલા વેપારી એ કીધું, સમજા ને, 10 ગુણો કસ્તુરી ની વેચવા અહીંયા આવ્યા હતા. અમે ધાર્યું કે રાજા એનો 2-3 ગુણ તો લઈ લેશે. રાજા કે હું એટલી બધી કસ્તુરી ને શું કરું, 1/2 ગુણ લો, નથી વેચવું. અમે અમે કેટલે દૂરથી આવ્યા, આબુ મહાનગર છે, ખબર વગર રહે ને. મંત્રીએ કીધું, મારી જોડે ચાલો,
ભગવાનના સમયમાં મદરા માતાએ પેલા વેપારીઓ આ જ વાક્ય બોલ્યા, નામ મોટા ને દર્શન ખોટા. માએ કીધું તમે શું કીધું? એને આ જ કીધું કે રાજગૃહમાં રત્ન કંબળ વેચવા આવ્યા હતા. રાજા કે 1 લાખની કંબળ ને શું કર્યું? છેલ્લા રાણી કે મારે લેવી છે. અરે કે હોય એટલા બીજા ખર્ચે મોઢામાંથી નીકળ્યું એને લાગ્યું કે આ બુદ્ધિ ડોસી ને ખબર નહી હોય. એકની કિંમત ખબર છે? ભદ્રા શેઠાણીએ લાલ આંખ કરીને કીધું, મેં તમને કિંમત પૂછી નથી. કિંમત ખબર છે એટલે તમારી સ્થૂળ બુદ્ધિ છે, તમે મને માપો છો ગમે એ કિંમત. તમે બીજી સોલ લઈ આવો, આ સોલ આપી જાઓ. એમાં એક સમજુ વેપારી હતો, એને એને પેલા ને સમજાને આંગળી દબાવી, ચૂપ રહે તું, બોલે એના કરતા ન બોલે તો સારો. હા, ને અમે બધા આ બીજું સાતમો વેપારી છીએ, અમે બોલીએ એના કરતા ન બોલીએ તો સારું છે. તમે આ બોધ લેજો આમાંથી, સમજાને. એને હાથ જોડ્યા, એને કીધું, માતા બીજી 16 કરતા બનાવતા 16 વર્ષ થઈ જશે. બીજી 16 તો અમારું આયુષ પૂરું થઈ જશે. માતાએ કીધું, આ 16 ના 2 ટુકડા કર, 32. કિંમત શું છે એની? 1 લાખ મૂલ્ય, 1 લાખ સોનામાં. મેં કીધું, સમજાય ને, પેઢી પરથી લઈ લો, 16 લાખ આપી દેશે, ટુકડા કર. મારે 32 વહુ છે, પગ લૂછવા કામ લાગશે. મેં વિચાર તો કરજો, વાર્તા છે, તમે એને બાજુ પર મૂકો, કન્સેપ્ટમાં તમે બેસીને વિચાર કરો. હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયને હું નેરેટ કરતો તો આ વાત ઊભા થઈ ગયા મારી કેબિનમાં, મારી ડ્રાઈવ ઉપર બી. મને થયું, સમજ્યા નહીં કે અમને બાથરૂમ જવું હશે. એ મેં કીધું, તો બાથરૂમ જાય ને બહાર નીકળ્યા આંટા મારવા લાગ્યા. મેં કીધું, કુછ છે દાદા? હું એમને દાદા કહેતો, એ મારાથી ઉંમરમાં 7 વર્ષ મોટા હતા. હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, સમજાય. મને કે ક્યાં આદમી હો ગયે, ઉતરી કમ્યા પહોંચતી. કવિ હતા સર, કવિ સમજી શકે આ વાત, હું ને તમે નહીં સમજી શકીએ. દલપતરામે કહ્યું છે, એમ પેલો એક ચરણાઈ વાલો 7 વર્ષ સુધી શીખી રાગ રાગડી વગાડવામાં વખણાનો છે, એક્સપર્ટ બની ગયો. પણ કોઈ એને મળ્યું ને એ કે હવે એને ઘણું વગાડ્યું પેલા સાલે, 2 કલાક પછી પેલો કે હવે મારું માથું દુખે છે. બોલું તે તો બોલ્યું, તેમાં કરી સીતે કારીગીરી, આ સાધેનું વગાડે તો હું જાણું કે તું સારો છે. આ છે આના હાથમાં આ શાસ્ત્રો, આપણા હાથમાં આપણે આ છીએ. હું તમને મારું વેલ્યુએશન કહું છું કે આપણને એ લાગે છે, હવે બોલ્યું એ તો બોલ્યું, એમાં શું કારીગીરી, સાબેલું વગાડે. એને કહ્યું, પૈસા પેઢી ઉપરથી લઈ લો તમે, અને અને ગુરુ મંદિર બનતું તું સાહેબ, હું તમને શું વાત કરું, મારી આ ભીજાઈ જાય છે. હું તમને વાર્તા કથા નથી કહેતો, ઇતિહાસ કહું છું કે ગુરુ મંદિરના ચૂનામાં 10 ગુણ કસ્તુરની નંખાવી દીધી. તમને મને લાગશે કે વાર્તા કહે છે કિરણભાઈ, કોણ જોવા ગયું છે? હજી હજી 500 વર્ષ પહેલા એ ખંડેર માંથી સુગંધ આવતી હતી, સુગંધ આવતી.
આવો બીજો બનાવ કોઈ બન્યો હોય પદાર્થમાં બન્યો છે, પણ એમાં જુદું વિપરીત હતું. અમારે ત્યાં ભારતમાં પોતાની કમાણીના પૈસા એને આપ્યા. એ વખતે ગુલામીમાં સુલતાને સમજાને વેપારીઓને લૂંટી લીધા અને કસ્તુરી હતી એ મસ્જિદ બનાવવામાં વાપરી નાખ. 300 વર્ષ પહેલા, 250 વર્ષ પહેલા ઇતિહાસ નોંધાયેલો. 250 વર્ષ પહેલા એ પથ્થરોમાંથી પણ કસ્તુરીની સુગંધ આવતી, સુગંધ આવતી. આપણે આપણી કન્સેપ્ટ બદલવી પડે. આટલી સાંકડી કન્સેપ્ટ કુવામાંના દેડકા જેવા અમે સમજ્યા ને. સમુદ્ર કેટલો મોટો, આટલો 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 દેડકાનું ભેટ છૂટી ગયું. આ વિશ્વની મિસ્ટરી, આ જીવનની મિસ્ટરી સમજ્યા ને. એક અણુ પરમાણુમાં રહેલી મિસ્ટરી, એ ફૂલની મિસ્ટરી અમે ખોલી શકીએ એમ નથી. તમે વિચાર કરજો શું. અને એ આ મહાત્માઓએ ખોલી. તમે કંઈ ન કરો, નેગેટિવ નહીં બોલતા. તમે કીધું મારો વિષય નથી, કોમ્પ્યુટર મારો વિષય નથી, હું એ માટે કંઈ રિમાર્ક કરું ને આ ફટ 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 શું. કંઈ મારો વિષય નથી ભાઈ, હશે અંદર કંઈ. લખો માનવ તો આની પાછળ છે એમ. આ પ્રાચીન આવા મહાપુરુષોએ આ રચના કરી, મને નથી સમજાતું. કોઈ સમજનાર વાંચશે, વાંચશે કોઈ વખત. બહુ બુદ્ધિએ લખ્યું એમ, કો જાગ હશે મુજ હશે સમાન ધર્મ ઉત્તર આપ ચરિત્ર લખું છું. હા, એની પ્રસ્તાવનામાં એમને લખ્યું, કોઈ વાંચશે કે જે આ સમજી શકશે. કો જાગ હશે મુજ હશે સમાન ધર્મ છે કાલ તો નિરવધિ વિપુલા ધરિત્રી. પૃથ્વી વિશાળ છે, કોઈ ચોક્કસ વાત. ગંગાજીએ આ નૌકાને ગ્રહણ કરી. તમે વારંવાર થશે, વારંવાર તમે એ જુઓ હા કે એની એક એક વર્તન જ્યારે કર્યું ત્યારે ભાઈઓ કહેવા લાગ્યા, ઘેટાને લડાવો અને જુગાર કહેવાય. શું કહ્યું કે માનું તો કાઢ્યું. તમને નીચા પાડવા માટે હું 1000 પ્રયત્ન કરું. આ ત્રણે ભાઈઓ એ હતા, ત્રણેય હતા. એ જુગાર કહેવાય. હા, જુગારમાં કમાવેલા ચીજ વસ્તુ ખરીદે નાને માને એમાં કમાય તો ખરો કહેવાય. પિતાને કે તમે અમને અમને તમે 50 માસા સોનું આપો તો અમે વેપાર કરીને વધારીએ છીએ. ચારે દીકરાને 50 માસા સોનું આપ્યું અને એ ચારે દીકરા સોનું લઈને ત્રણ તો ગયા. એ તો સુખદ જોતા કારણ કે નોનસેન્સ કે સુપર સ્થિતિ આપણે સુખદ શું જોવાનું. પ્રકૃતિ અનુકૂળ છે પ્રતિકૂળ છે શું જોવાનું હતું. પ્રકૃતિ અનુકૂળ છે પ્રતિકૂળ છે તમે પહેલા જ કમાવી લે. 35 માસા કમાવી લાવે એમની ખુશી નાખતા કહેવા લાગ્યા, બેસી આ દીકરો તમારો આ લાડી લો જુઓ તમે. હા, આમ બહાર જઈને જોશે. તમે સમજ્યા કે નહીં શું. હા, કે બિલાડી આવી કે સોનાની ચકલી આવી. હા, ધન કરી રહ્યા ધંધા. અમે ટીકા કર્યા વગર રહેતા નથી. તમે તમારી ભાષા તપાસો અને તમારી ભાષામાં પરિવર્તન લાવવું હોય ને શુદ્ધ દેવતાની તમારી ભક્તિ કરવી પડે. ને પહેલ વહેલા પહેલે દિવસે આજે 4th સ્વાધ્યાય છે. મેં પહેલા સ્વાધ્યાયમાં તમને ભારે એમ મૂક્યો, તમે શુદ્ધ દેવતાની ભક્તિ કરો. તમારા બ્રેન સેલ બદલી નાખશે. તમારું થિંકિંગ, મારું થિંકિંગ, આપણું થિંકિંગ, ફિલિંગ એ બધું બ્રેન સેલ્સ ઉપર આધાર. પાણી પાવું પડશે. મેં તમને કહ્યું એમ જીતભદ્ર ગણિત સમાજ પ્રમાણે બપ્પભદ્ર સૂરીએ વાદીદેવ સૂરીએ હેમચંદ્રાચાર્ય યશો વિજય મહારાજે જેની સાધના કરી, યશો વિજય મહારાજે સાધના કરી
સરસ્વતી દેવીની અશોભીજી મહારાજે સાધના કરી હતી, મારા ગુરુ મહારાજ પૂજ્ય પટનાથજી ભદ્રંકર વિજયજી મહારાજે એ જગ્યા બતાવી મને, જે પણ દર્શન કર્યા સમજ્યા ને. એક બીજા ભાઈ હતા મારવાડી સજ્જન, ગુરુ મહારાજ જ્યાં હતા ત્યાં સમજ્યા ને, એને કે તમે કિરણભાઈને લઈ જાઓ સાથે, હું જતો હતો પણ ક્યાંય જવાનું હોય તો હું એમની પાસે આવીને વંદન કરી લઈશું. નીકળતો આવું ને મુંબઈ નીકળવાનું હોય, પાટણ આવવાનું હોય, એમને એમ ક્યાંય જવાનું હોય ને તું હા વંદન કરી, વંદન કરવા ગયો ને મને ધીમેથી કે હા પાછા આવવાની ઉતાવળ નથી, 48 મિનિટ બેસશે. તમારી પોતાની અંદર સમૃદ્ધિ નો ભંડાર ભર્યો છે, ચાવી વગર નહીં ખુલી. હું તમારી ચાવી લગાડવી પડશે. અશોભીજી મહારાજ નો એક પ્રસંગ કહું છું તમને, સમજ્યા ને. શુદ્ધ દેવતાની આરાધનાનો આ અશોભીજી મહારાજ જેને આરાધના કરેલી ન, એક કે એક રચનામાં ન અહીં મંત્ર પહેલા આવે છે. તમે એક એક રચના એમની જુઓ, અહીં પહેલા યાદ કરશે ઓમ અહીં નમઃ. અરે આપણને લાગી આવે અહીં 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 કરો છું ભલે કંઈ સમજ્યા ને, ચા ટેલિફોન કરીએ તો કોઈ ઘરાક મળે આપણને, અહીં મેં મેં અહીં કરે શું બધે હા. અમે નથી સમજ્યા વિજ્ઞાન પાટણની અંદર યશોભજ મહારાજનું ચોમાસું હતું, ખંભાતની અંદર વિનયજય મહારાજનું ચોમાસું હતું. યશોભજ મહારાજના ગુરુભાઈ એમણે શ્રીપાલ રાજાના રાતની રચના કરી અને અધૂરો રહ્યો ને, ત્યારે યશોભજ મહારાજને કહ્યું બીમાર થઈ ગયા, મૃત્યુ આવી ગયું, એને કીધું તમે પૂરો કરજો. યશોભીજી મહારાજે પૂરો કર્યો છે. શું બંને ઘનિષ્ઠ હતા, ગુરુબંધુઓ હતા. શું ખંભાતમાં એમનું ચોમાસું હતું, ખંભાત એ વખત સ્તંભન તીર્થ તરીકે પ્રખ્યાત હતું, બ્રાહ્મણોનું ભારે જોર, ચોમાસું હજી બેઠું નહોતું. આખા ચોમાસા માટે મિનિવિજય મહારાજ આવેલા. શું બ્રાહ્મણો આવીને લાઈન સર 8-10-12 બ્રાહ્મણો પહેલી અરોળમાં બેસી જાય, અને જેવું વિનય વિજય મહારાજ મંગલાચરણ કરે જય જગજીવ જોણી વર્ધમાન સ્વામીનું, તરત જ પેલા કે તમારું પ્રવચન જ અમંગળ છે એટલે મંગલાચરણ કરો. મંગલાચરણ કરવાની શું જરૂર છે, વિચારે એના ઉપર પથરા ફેંક્યા કરે. મહારાજ ને કેવું, એ લોકોએ 8-10-12 બ્રાહ્મણો એ નક્કી કર્યું હા, ચાતુર્માસ જૈનોનું થવાનું હતું, આપણી વિદ્વતા તો છે. શાવકો આવીને કહેવા લાગ્યા કે ભાઈ તમે એ કે અમને મનાઈ છે આવવાની. મહારાજે એમને કીધું તમારે પ્રશ્નો પૂછવા હોય તો અમે 1 કલાકનું અમારું વ્યાખ્યાન કરી લઈએ પછી પૂછો તમે, એ કે અમને એ વખત થતો જ નથી, અમે તો અત્યારે જ નથી. સમાચાર પાટણ પહોંચ્યા ગુરુ મહારાજ પાસે, તે ચિંતાજનક સમાચાર છે. સંબંધ તીર્થની અંદર સમજ્યા ને, જૈનોને રહેવાનું મુશ્કેલ થઈ જશે, નર્મ થઈ નહીં. ગુરુ મહારાજ તો સમર્થ હોય, ગુરુ મહારાજની વાતો કોઈ વાર કઈ સાધી વસ્તુ, એવા ગુરુ મહારાજ હતા એ જમાનામાં. ગુરુઓ કેવા હોય, ગુરુ મહારાજ યશોભીજીને બોલાવ્યા, યશોભીજી જી સાહેબ તારે ખંભાત જવાનું. એમને કહ્યું રાજનગરમાં અમદાવાદની અંદર, અમદાવાદ રાજનગર કહેવાતું, કે રાજનગરમાં સમજ્યા ને શું, અરે ચોમાસું નક્કી થઈ ગયું છે. એને કીધું સંઘને બોલાવું છું, એ મેલ્લર ગુરુ મહારાજે સંઘને બોલાવીને કીધું
એસો વિજયનું કામ પડ્યું છે. હજી ચોમાસું બેસવાની વાર છે, પેલા વિહાર કરીને અમારે ખંભાત મોકલવાનું, સંબંધિત મોકલવાનું. સંઘે કીધું સાહેબ અમારું ચોમાસું પછી, તો કે હું બીજા સાધુને મોકલી. અરે રે, કે અમારે તો અમારું તો ભાગ્ય લૂંટાઈ ગયું. એસો વિજય મળવાના હતા અમને, સમજ્યા ને? તો તમે આવો તો આ પાડીએ ચોમાસું. કેતા તમે ધર્મની જગ્યા કઈ હતી? તમે તમે વિચાર કરજો. હા, તમે આવો આ પાડી. હા, ગુરુ મહારાજે કીધું હું આવું તો પૂરું થઈ ગયું ને, પછી હું આવું. તો કે ના, પછી અસો વિજયનું તો બાકી રહ્યું, આવતા વર્ષે અસો વિજય. તમને મૂડી મળે પણ વ્યાજનું શું? તમે વ્યાજનો વિચાર કરજો. મહારાજે કીધું ભલે, એસો વિજય તું જાય, અસો વિજય ગયા, અસો વિજય ખંભાતા. બધી વાત સમજી લીધી કે બ્રાહ્મણો બેસે છે. આવી બ્રાહ્મણોને ખબર પડી કે રાજનગરથી કોઈ સાધુ આવ્યો છે. ત્યાં બ્રાહ્મણો હસવા લાગ્યા, અરે એવા 10 જણ આવે તો અમારે શું છે? સમજાય? એ દાડે દર વખત 7-8-10 જણ આવતા, એ દાડે 15-17-20 જણ આવ્યા. લાઈટ સર્વિસ. યશો વિજય મહારાજ આવ્યા પાટલું પર, વિનય વિજય મહારાજ બાજુ બાજુમાં, વિનય વિજય નાના હતા બાજુમાં. યશો વિજય મહારાજ સમજ્યા ને, મંગળાચરણ કરતા પહેલા એમને કહ્યું, મંગળાચરણ નહીં કહ્યું, મંગળાચરણ કરતા પહેલા એને કહ્યું, રાજનગરમાં અમે સ્તંભન તીર્થની વિદ્વતાની ખ્યાતિ બહુ થાય. તમારા જેવા વિદ્વાનો હા ઘણી સાંભળી. હા, વિદ્વાનોની સાથે વિદ્વતાની રીતે સન્માનને યોગ્ય વાર્તાલાપ થવો જોઈએ. એટલે બ્રાહ્મણો જોઈ રહ્યા હવે એમાં ક્યાં પકડવાય એમને, ગુરુ મહારાજને, યશો વિજયજીને. આમ જોઈ રહ્યા, યશો વિજયજી આગળ કીધું, સમજ્યા ને? એ માટે હું આપને વચ્ચે શરત મૂકું છું, દરેકે જે કોઈ પ્રશ્ન પૂછવો હોય એ પૂછવો, વચ્ચે બોલવું હોય એ બોલવું. સમજ્યા ને? કઈ કહેવું હોય તો કહેવું, પણ શરત એક છે. પ ફ બ ભ મ, 5 ઉસ્તાદ શરમાં નહીં આવવા જોઈએ. હું આખા વ્યાખ્યાનમાં 5 ઉસ્તાદ સર પ ફ બ ભ મ વાપરીશ. તમે કોઈ જો એ પ્રશ્ન પૂછશો કે જેમાં પ ભ ભ ભ મ આવ્યા, એને ઊંઘીને બહાર ચાલી જાઉં. અને હું જો પ ભ ભ ભ મ એ શબ્દ જો આવશે, હા, સાધુઓ સાથે વિચાર કરે, તમે વિચાર તો ખંભાતા મંદારમાંથી આ લેખ મળ્યો છે. ફિલહાલ શબ્દ થઈ ગયા. તમે કોમ્પ્યુટરે શોધ્યું કે ઓર્કેસ્ટ્રાની અંદર એક બટન દબાવો ને એકલા તબલા વાગે કે એકલી સરોદ વાગે, અને એક બટન દબાવો તબલા બંધ થઈ જાય કે સરોદ બંધ થઈ જાય, આ બ્રેઇનના કોમ્પ્યુટરમાં કરી દો તમે કોઈએ. ગુરુ મહારાજ પાસે મેં આ સાંભળ્યું ને, એ દાડે આખી રાત આટલો ફૂલકેપ કાગળ લઈ અને 10 લીટી લખવા પ્રયત્ન કર્યો કે બાબા બાબા ન આવે, લખાયો નહીં. સમજ્યા ને? 40 વર્ષ પહેલાની વાત કહું છું, એ કામ મેં હજી રાખ્યું છે મારી અનાવડતની ના પુરાવા તરીકે. તમે કોઈ વાર 10 વાક્ય બોલવાનો પ્રયત્ન કરજો, ભ ભ ભ ભ મ ઉત્તાક્ષર ન આવે. યશો વિજય મહારાજે મંગલાચરણ શરૂ કર્યું, હા, 1.25 કલાકનું વ્યાખ્યાન પૂરું કર્યું. પેલા લોકો પગે લાગ્યા, ઉભા થઈને પગે. તમે વિચાર તો કરો, ભાષા પર કયો કાબુ હોય, તમે સન્માન તો અનુભવો. અમારા ભારતમાં 350 વર્ષ પહેલા આવી વ્યક્તિઓ થઈ છે. હા, હું જઈને તરોને વાત કરું છું ને, જઈને તરોને. સમજ્યા ને? બ્રાહ્મણો વૈષ્ણવો મારા મુસલમાન મિત્રોને ગૌરવથી એ લોકો માથું નીચું કરે છે, ધન્ય છે. તમે તો કરો,
કયું ગૌરવ હશે? સુદેવતાનો કયો કાબુ હશે? કયો કાબુ હશે? આ ધન્યાજીનો માર્ગ હતો. પેલી સુદેવતાની ભક્તિ હોવી જોઈએ, શુદ્ધ દેવતાની ભક્તિ હોવી જોઈએ. અને એ ધન્યાજી સમજાને સો સોના મોર લઈ આમ સુકન જોતા. એ સુકન જોતા એટલે એ વિચાર નહીં કરતા કે ફૂલ લઈને માલી લો સામે મળે. ના 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 ના, હાર્મની ક્યાં થાય છે? એને લાગ્યું દર વખત સુકન દેખાય, લાકડા બજાર સામે સુકન દેખાય છે. પ્રકૃતિ સૂચવે છે, તમે અંદર ડીપ જાઓ ને. વર્લ્ડલી પ્રોસ્પેરિટી, મેન્ટલ પ્રોસ્પેરિટી, સ્પિરિચ્યુઅલ પ્રોસ્પેરિટી, એને માટે પ્રકૃતિ તમને સાઇન્સ આપતી હોય. તમારે ગમે એ પ્રોસ્પેરિટી લેવી હોય, દરિદ્ર જ રહેવું હોય ને, સમજ્યા ને? શું તો આનો કઈ ખપ નથી. જા તું જાજરીઓ દેવ આશીર્વાદ આપે છે. સદાય સંસારમાં રહો અને આ ભવ ભ્રમણ કર્યા કરો. સાઈન દર વખત લાકડા બજારમાં મળે. અને એ લાકડા બજારમાં ત્રીજે દિવસ એની એ સાઈન મળે તો સમજ્યું કે ત્યાં લાભ છે. ગયા અને ગયા તમે થઈ ગયો છે, મને ખબર છે. સમજાય ને? રોજ કરતા અમે વધારે વખત લીધો છે. 5 મિનિટની અંદર સ્ટેશન પર આવી જવું છે. એ ગયા જ્યાં સમજાય શું, એક ચંદાળ ખાટલો લાગે સ્મશાનમાંથી. ચંદાળ સ્મશાનનો હતો, ખાટલો વેચવાનો. સમજાય? એ જમાનામાં ખાટલો નહીં, નવો ખાટલો કરાવો તો 5 રૂપિયા નથી, અને આવો જૂનો વેચી નાખો એ તો 2.5. સમજાય ને? એને કીધું ભાઈ કોઈ બેમાં તો લો ખાટલો, બીજા આ ખાટલો નહીં થયું. અને થયું ભાઈ છે કે તમે આની આ ના પાડો છો, આને બિચાર મેં વેચ્યું છે. એ કે આ જેનો ખાટલો છે ને એનું નામ આપતું કરી આવે. ધનપ્રિય નામનો પ્રતિષ્ઠાનપુરમાં એક શ્રીમંત હતો, 4 દીકરા હતા, ને બિલકુલ મમરચંદનો ભાઈ હતો. સમજાય ને? મમરચંદનો ભાઈ હતો, નાનો નહીં મોટો. મમરચંદ પહેલા થઈ ગયા નાવી સ્વામીના વખતમાં. એટલો કંજૂસ, તમે જવા દો, એટલું વર્ણન કરવા જેવી જગ્યા નથી. એટલો કંજૂસ, તેલને ચોળા એ પણ ખાતો હતો, નદીમાં લાકડા એ પણ ભેગા કરતો, ઉતરી ગયેલા વસ્ત્રો એ પણ વાપરતો, 66 કોટી દ્રવ્ય એને ભેગું કર્યું, 66 કરોડનું દ્રવ્ય એને ભેગું કર્યું. અને એનામાં એક વિચાર હતો, સમજા ને? કોઈ આમાં શાસ્ત્રમાં તો ભૂતકાળ વર્ણન છે, કોઈ બીજાને આપતો જોઈ એને ચક્કર આવતા. તમે કોઈને આપો એને ચક્કર આવે. અને શાસ્ત્રકાર એક અધિક વાત લખી છે, બીજાને ઘેર કોઈ આમંત્રણ આપે જમવાનું, તેને બહુ ગમતું, બહુ ગમતું. અને ત્યાં જમવા જતો, એ ખાતો, પણ બાજુમાં બેઠેલો જો ખાતો હોય મીઠાઈ, એટલે પેટમાં દુખવા આવતું. શું એને વર્ણન આવે? લંડનની અંદર મેં મારા એક ડૉક્ટર મિત્રને ખાલી કહેતા, મને કે કિરણભાઈ આ સાયકોથોમેટિક બહુ ઉપયોગી છે. મેં કીધું મને ખબર નથી કે આ વાત ઉપયોગી છે. હા, મેં કીધું તમે આટલી મોટી હોસ્પિટલમાં આટલા મોટા ડૉક્ટર છો, મને કે તમે એની આખી વિગતોના સ્કોપ મને મોકલી આપો. મને આટલી ખબર નથી કે આનો ઉપયોગી આપે નીકળ્યો. અને એને એકલા રત્નો લીધા, વધારેમાં વધારે મૂલ્યવાન રત્નો લીધા. અને એને લાકડાનો એક ખાટલો ખરાવ્યો, હા, એના 4 પાયા પોકળ ખરાવ્યો, બધા રત્નો ભરી દીધા. તમે કદાચ સમજી ગયા, તમે એટલા ઇન્ટેલિજન્ટ છો એટલે કે સમજવાની જરૂર નથી. શું એને છોકરાઓને કીધું, મારી જોડે મને ખાટલા સાથે ચિતાબા મૂકી દો.
તમે મારું માનશો? તો આ પિતા, હજી એમને પૂછેલું નહીં, કારણ કે વારસો લેવાનો હતો. હા પિતાજી, એ પ્રતિજ્ઞા કરો કે મને ખાટલા સાથે છીતા માંગું, મૂકે છૂટા. પૈસાનું શું થયું? એ તો બધા ચેરીથી બહુ વાપરી ગયા, કઈ બચ્યું નથી, કશું બચ્યું નથી, બધું આપ્યું. લોભ હોય ને, પરિગ્રહનું આવું હોય ને, એને એને અસત્ય આવ્યા વગર રહે નહીં. અસત્ય આવે, ચોરી આવ્યા વગર રહે નહીં. ચોરી આવે, હિંસા આવ્યા વગર રહે નહીં. અને આ ચારે દુર્ગુણ આવે ને, એ જ અબ્રહ્મ છે, એ જ અબ્રહ્મ છે. લોભ આવે એની સાથે સમજ્યા ને, પાંચે અવ્રતો આવે એ ખાટલા ઉપર, એ જિંદગીના સમજ્યા ને કમાતો થયો. ત્યાર પછીના છેલ્લા 92 વર્ષની ઉંમરે ધનપ્રિય શેઠ મૃત્યુ પામે. હા, છેલ્લા 35 વર્ષથી એ ખાટલામાંથી નીચે ઉતર્યા નહોતું. મારું વિસર્જન ખાટલામાં કરતા, કોઈનો વિશ્વાસ કરતા. થોડાએ કીધું, મેં મારા બાપાની ઈચ્છા હતી કે આ ખાટલો છે એની સાથે જ જેમાં મૂકું. ચંડાળે વાંધો લીધો, ચંડાળે ખાટલા ઉપર મારો હક છે. મોટો એનો વિવાદ થયો. સગા સંબંધીઓમાં જે વૃદ્ધો હતા એને જજમેન્ટ આપ્યો, ચંડાળની વાત ખરી છે, ખાટલો એને આપવો. છોકરાઓ ચાલ્યું નહીં, સગાવાળાના દબાવ નથી ચાલતો ભાઈ. છોકરાઓનો શું, તમારું એક દાડો નહીં ચાલે, નહીં ચાલે. તમે પાછળની વાત બાજો, ડોન્ટ ટેક ઓન ફેસ વેલ્યુ. તમે આને ફેસ વેલ્યુમાં ના લો. હા, ચંડાલને આપી દીધો, સમજાવે ને? ચંડાલને શું આવ્યું? દરેક જણ પૂછે કોનો ખાટલો છે. પ્રિય મિત્ર, આ ધન મિત્ર, મફત નહીં છોડી, મફત નહીં. સમજાય ને? શાસ્ત્રમાં શ્લોક આવે છે, ના કોઈ લેતું નહોતું આખા લાકડા બજારમાં. એટલે ચંડા નન્નાજી ઉભેલા ત્યાં આવ્યો ને ભગેલા, તમારે જે આપવું હોય આપો, મને 1.5 રૂપિયો આપો, 1 રૂપિયો આપો, આટાને આપો. ના સમજ્યા ને? શાસ્ત્રમાં શ્લોક છે કે ધન્નાજીએ સ્વરોદય જોયો પોતાનો. અત્યારે હું સ્વરોદયની વાત કરતો નથી. સ્વરોદય એ આ નાડી અને આ નાડી, ઈડા નાડી અને પિંગલા નાડીમાંથી શ્વાસ જમણી બાજુ કે ડાબી બાજુ નીકળે, ચંદ્રસ્વર ચાલે છે કે સૂર્યસ્વર ચાલે છે, એ કાર્ય તમે કરવાના છો. એ કરવું યોગ્ય છે કે અયોગ્ય, એનું મોટું જબરજસ્ત પ્રાચીન ભારતનું આ વિજ્ઞાન છે સ્વરોદય શાસ્ત્ર. સમજ્યા? એમાં એ નિષ્ણાત હતા, એમને સ્વરોદય જોયો, એની અંદર હતું. સમજ્યા ને? એમાં સ્વરોદયમાં આવ્યું કે આ ચંડાલના મનની શાંતિને માટે પણ એ માગે આપીને તું લઈ લે. એના મનની શાંતિ માટે, સમજ્યા ને? એટલે એને ધન્નાજીએ ચંડાલને પૂછ્યું, સમજ્યા? તો ભાઈ તું કે આપો, એ કે બાપજી તમે આપો એ લઈ લીધું, ખબર નથી આપતો. ધન્નાજી કે તું કે આપો, સમજ્યા ને? પેલા એ હસતા હસતા કીધું કે હવે આપો જ છો. હું તો કે સાહેબ કહું તો કહું, 5 રૂપિયા આપો હવે ધન્નાજી આપો છો. હે કે તમે શું કહો છો? બીજા કહેવા લાગ્યા, અરે ધંધાર થઈને ખબર પડશે, 5 રૂપિયા આપ્યા, નવો ખાટલો આવે. ધન્નાજીએ કીધું એના મનની શાંતિ માટે. તમે કોના મને, હું અહીંયા રોકાઈ જઉં છું, સમય નથી, સ્ટેશનમાં હું ઉતરું, વડોદરાનો ચેવડો ખાવા, ગાડી ઊભી રહે એટલો હવે સમય નથી, ઘડિયાળ ચાલે છે. પણ હું તમને પૂછું છું, તમે વિચારતો ખરું, તમે કોઈ કોઈ એક કાર્ય એવું કર્યું કે પહેલાને સંતોષ થાય એવું? ના, લિફ્ટ ન ચાલતી હોય ને મરીન ડ્રાઈવમાં, ઉપરથી 5મે માળે, સમજ્યા ને, સામાન ચડાવવા માટે હું વહેલી સવારે શું ગુજરાત મેલમાં અમદાવાદથી આવું ને, પેલા જોડે 3 વાર કરશું,
પાંચ મુદ્દાના સાડા 10 રૂપિયા આપું ભલે કે 5 રૂપિયા 5 રૂપિયા હોય તમે વિચાર કરજો. મેં પોતે અમદાવાદથી ટ્રેન બદલતા હો ને રાધનપુર પાલનપુર પાટણ જતા હો, હા કેટલી વાર પોતે જોડે ખર્ચ્યું છે તમે? કેટલી વાર ખર્ચ્યું છે? પોતે ટ્રેનમાં બેસી જાય, પેલો કૂંજો ભરવા ગયો હોય, નજર હોય એના ઉપર, કૂંજો ભરીને આવે, હા પેલાના હાથમાંથી સમજ્યા ને કૂંજો લઈ લે અંદર અને 100 રૂપિયા આપે. પેલો કે શેઠ શેઠ, અરે બહુ થયા, બીજો આવે એની પાસે લે. પછી આમ તમારી સામે જોતા હોય કેમ આમ કસાય, તારી આંખો ભીલે થઈ છે. આ કથી કથીને દાતણ વાળી જોડે કરશું તો દાતણ વાળી જોડે 10 પૈસા દાતણ ના બે બહેનો પેલી શાકભાજી વાળી આવે ને, હા તો એની લીમડો મરચા એમ ને લઈ જાય, એમ ને એમ ને શાક લઈએ તો આ તો એમ ને અમને ખબર નથી. આત્માનું કયું સંકુચિતપણું અમે અનંતા ભવોમાં પ્રાપ્ત કર્યું છે. ધનાજીભાઈ નહોતું ઘેરે આવ્યું, મજૂરને કીધું ભાઈ તું ઉપાડી, હા મજૂર ઉપાડી લે, સમજ્યા ઘર બહાર મૂક્યો. બાપીઓને કીધું હા ભાડામાં મૂક્યો, હું જ નો ખાટ્યો છું. તમે સમજ્યા કે નહીં? બાપીઓએ વાડામાં એક ખૂણામાં મૂક્યો, હા એ મૂકતી વખતે 3 બાપીઓ હતી, એ મૂકતી વખતે ફરાક થઈને એનું પેલું તૂટી ગયું, વતરી નીકળી રત્નોની વૃષ્ટિ, રત્નોની વૃષ્ટિ. તમે વિચાર નહીં કરતા પછી ધનાજી પેલા ધનપ્રિયના છોકરાઓ પાસે જઈ અને આ બધા મણી આપ્યા કે ન આપ્યા? તમે મને એ પ્રશ્ન કૃપા કરીને પૂછશો ને, તમે ત્યાં સુધી પહોંચશો ને, મહેરબાની કરીને એમાં નહીં જતા. હું સમજ્યા ને, મને તમને જવાનો અધિકાર નથી. એને અધિકાર એ સમજ્યા ને કે જેને સામેલા જોડે હિસાબ કર્યો છેલ્લા 5 વર્ષનો 2 નંબરના આપણા ધંધાનો, સમજ્યા ને? મારે એક મિત્રની મને ખબર છે, પેલાને કે પેલાએ ગણ્યું અને પેલાએ સરવાળો કરીને કીધું, સમજ્યા ને? 36,328 તમને આપવાના. આમ જોયું 37,328 હતા, 3 રીતે ગણ્યું ના, 36,337 હતા. પેલા એ કીધું મારે તમને 37,327 કિરણભાઈ આપવાના, હું તો 2 વાર ગણી જોયું, સમજ ને? પેલા એ કીધું ફાડી નાખું, ફાડી એને કીધું ભાઈ મારે તમને 36,000 આપવાના છે, કાગળિયા ભેગા કરીને જો. એને અધિકાર છે કે કિરણભાઈ ધનાજીએ હવે એમ કે પછી સમજ્યા ને પેલા ધનપ્રિયને આપ્યા કે નહીં આપ્યા? હવે આ તમે તારા બાપના હતા ને મને મફતમાં આપ્યું, મારે દાદા પૂરો કરું છું. ધનાજીની એક એક વાત છે, એની પાછળ ઘણું ઊંડું રહસ્ય છે. આ સ્મશાનના ખાટલાની વાત નથી, મેં તમને પેલી વાત કહી હતી એમ, એ અરીસામાં વાંચી લેવાની વાત નથી, હૃદયરૂપી અરીસો જોવાની વાત છે, પ્રકૃતિનો હરીસો જોવાનો છે, શાસ્ત્રનો હરીસો જોવાનો છે. આપણે આ હરીસો જોતા જો શીખી, મને એની વાત કરવી છે એ માટે આપણા વાર્તાલાપ છે, સમજ્યા ને? નાનાજીની વાતો તો થોડા દિવસો પૂરી થઈ જતા, મને પૂરી કરવી છે, પણ મને અધિક કહેવું છે, કાંઈ પણ બંધન કઈ રીતે કર, કઈ રીતે સરકારે બતાવ, ભગવાને બતાવ્યું છે બંધન કરણ આ રીતે કર્મ બંધન, સંક્રમણ કરણ આ રીતે કર્મ ઓછું થાય, બદલાય બદલાય, પાપ પુણ્યમાં બદલાઈ જાય. ભગવાને શું બતાવ્યું છે? તને પંચ સંગ્રહ અને કર્મ પૈડીમાં જે ભગવાન અમૂલ્ય ચીજો ભગવાને બતાવી છે, ભગવાન જોડે ભક્તિ કરી નથી ને એટલે આ ચીજો આપણી સામે આવી નહીં. કર્મ કેમ બદલવું? પાપને પુણ્યમાં કઈ રીતે બદલવું? સંક્રમણ કરણ પછી ઉદ્ધતા કરણ,
ઓછો સમય હોય ઓછું ઓછી સંપત્ત તમને દુઃખ આવ્યું સમજ્યા ને સુખ આવ્યું એને કઈ રીતે વધારવું ઉર્ધતા કર સમય કઈ રીતે વધારવું દસ વર્ષ હતા કે જે સુખ ના જાય એમ હોય તમે સમજ્યા ને એ દસ વર્ષ સુખ ના જાય એમ હોય એને 70 વર્ષ કેમ કરવા ખરે પ્રક્રિયા બધા સમૂહ માટે નહીં થાય તમારે માટે થશે તમે પ્રક્રિયા કરો અપ્રતના કરણ દુઃખના વખત હોય દિવસ ઓછા કેમ કરી દેવા 5 ડિગ્રી તાવ હોય ને 1.5 ડિગ્રી તાવ રહે 1.5 મહિનો રહેવાનો હોય 10 દાડા રે ઉતરી તમે એ કરણની પ્રક્રિયા કરી હોય તો વિચારો મને કેવું છે હા તમે મનમાં વિચાર નહીં કરતા સમજ્યા કે નહીં તમારામાંથી કોઈને લાગે કે આ કિરણભાઈ જન્નાજીની કિદાત કરશે તો મુલ્લા નસરુદ્દીનની માફક કે અભયકુમારની માફક કે બિરબલની માફક એ પરત સુધી કિદાત કરશે હું એક વર્ષ સુધી કહી શકું એમ છું આ જન્નાજીની કથા હું નહીં કહું તમે ચિંતા એટલી બધી નહીં કરતા ડાબવા ભો કરવાનો વિચાર નહીં કરતા ને મેં તમને કહી રાખ્યું છે કે તમારામાંથી એક જણને કંટાળો આવે ને એનો ડાબો હાથ બધા વચ્ચે ઊંચો કરવો બધાનું ધ્યાન નહીં દોરાય પણ મને તરત ખબર પડતી એટલે હું ધન્નાજીની કથા 20 મિનિટમાં પૂરી કરી અંતિમ મંગલી કરી આપણે આજનો વાર્તાલાપ પૂરો કરીએ છીએ આવતીકાલે આપણે વાર્તાલાપ માટે ફરીથી 6 વાગે એકત્ર થઈએ સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિ તણ ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલદાતાર ઓમ શાંતિ 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 શિવમસ્તુ સર્વ જગતઃ સુઈણો ભવંતુ જીવા સુઈણો ભવંતુ જીવા તમે કઈ ન કરી શકો ને આ એક મંત્ર 3 શબ્દનો મંત્ર છે સુઈણો ભવંતુ જીવા સુખી રહો જગતના સર્વ જીવ તમે એનું રટણ કઈ ના કરી શકો તમે ઊંઘો બધું બાજુ તમારે સુખી થવું છે જગતના સર્વ જીવો સુખી થાવ આ ભાવના કરો હૃદયના ભાવપૂર્વક સુઈણો ભવંતુ જીવ ફરીથી તમારી સર્વેની ક્ષમા માંગી લઉં છું તમારો સર્વેનો અંતઃકરણ જોડાવા